हाय एवरीवन, तो पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीज में बधानु स्वागत है। तो वेलकम ऑल ऑफ यू। अने तमारो आज हूँ वेलकम करू छू एक होमवर्क ना दाखला थी। बराबर छे, रकम तमारी सामे छे अने वीडियो पोस्ट करो, रकम वाँचो अने दाखलो गणवानो प्रयत्न करो, अथवा रकम लखी लो। बराबर, दाखलो जाते गणवानो प्रयत्न करो तो तमारो थोड़ो कॉन्फिडेंस बिल्टअप थशे। અને જોડે જોડે તમને એ પણ ખબર પડશે કે ભાઈ આપણને કેટલું આવડે છે। ચેપ્ટર ઓલમોસ્ટ આમ તો પતી ગયું છે, બરાબર, થોડુંક બાકી છે। તો હવે ચેપ્ટર જ્યારે એન્ડ થવાના આરે છે ત્યારે આપણને એટલીસ્ટ એટલું નોલેજ હોવું જોઈએ કે આપણે ચેપ્ટરમાં કેટલું સમજ પડી, કે તમે જે પણ તમારો ટાઈમ છે યા લેક્ચર જોવામાં આપ્યો છે એનાથી તમને બેનિફિટ કેટલો થયો, તો એ તમે જસ્ટ ત્યારે જ કરી શકો કે તમે જ્યારે દાખલાની પ્રેક્ટિસ કરો। બરાબર છે, તો રકમ વાંચી દઉં છું તમારા માટે હું, કંઈક આવું લખ્યું છે, લિથિયમ ડબલ પ્લસની ચોથી ઉત્તેજિત અવસ્થા। હવે ચોથી ઉત્તેજિત અવસ્થા સમજીને એન બરાબર ચાર મૂકવાનું નથી, મેં પહેલાં કીધું હતું ઉત્તેજિત શબ્દ આવે એક ઉમેરી દેવાનું, તો ચોથી ઉત્તેજિત અવસ્થા થશે એક્ઝેક્ટલી એન બરાબર પાંચ। અને લિથિયમ આપ્યું છે તો ઝેડ બરાબર આવશે ત્રણ, હા હીલી બરાબર ઝેડ બરાબર ત્રણ આવશે અને એન બરાબર આવશે પાંચ। આટલી વસ્તુ વાંચીને આપણને પહેલાં આટલી ખબર પડી ગઈ। તો લિથિયમ ડબલ પ્લસની ચોથી ઉત્તેજિત અવસ્થામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ અને બેરિલિયમ પ્લસ ત્રણ, બેરિલિયમ પ્લસ ત્રણની, લિથિયમ ડબલ પ્લસ અને બેરિલિયમ પ્લસ ત્રણ છે, બેરિલિયમ પ્લસ ત્રણની એમની કક્ષા। હવે એમની કક્ષા શું છે તમને કીધેલ છે, કે એલ એમ એન, કે એલ એમ ને એન, કે કક્ષાને કહેવાય એન બરાબર એક, બરાબર એલ કક્ષાને કહેવાય એન બરાબર બે, એમ કક્ષાને કહેવાય એમ બરાબર ત્રણ અને એન કક્ષાને કહેવાય એન બરાબર ચાર। જોકે આ તમને મેં દાખલો જાતે ગણવા આપ્યો છે, આ તમને રકમ વાંચીને તમારે જાતે સમજવાનું છે બસ। બરાબર છે, તો બેરિલિયમ પ્લસ ત્રણનું જે કયો એન બરાબર ત્રણનો કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એના માટે તમારે શોધવાનું શું છે, આ બધી વસ્તુ શોધવાની છે। ત્રિજ્યાનો ગુણોત્તર શોધો, આ બંને ટૂંકમાં લિથિયમનો પાંચમી કક્ષાનો ઇલેક્ટ્રોન અને બેરિલિયમનો ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન જે છે એની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો, એનો વેગનો ગુણોત્તર શોધો, એની ઉર્જાનો ગુણોત્તર શોધો। જો ઉર્જા કંઈને આપ્યું નથી, બરાબર છે, પણ આપણને ખબર છે કોઈ પણ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે કુલ ઉર્જા હોય, હંમેશા શું આવશે, ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેરના જ સંપૂર્ણમાં આવશે, બરાબર। અને કઈ ચોખવટ ના પડે તે તમારે કઈ સમજવાની, કુલ ઉર્જા સમજવાની હંમેશા, બરાબર। ઉર્જાનો ગુણોત્તર શોધો, આવર્તકાળનો ગુણોત્તર શોધો, કક્ષીય પ્રવાહનો ગુણોત્તર શોધો, કક્ષીય ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો અને કોણીય આવૃત્તિનો ગુણોત્તર શોધો। આ બધી વસ્તુ તમારે જાતે તમારા ચોપડામાં ફરજિયાત લખવાની છે સારી રીતે, બરાબર। તો જો આ દાખલાનો ટૂંકમાં દાખલો આગળ આની જેવા ઘણા દાખલા ગણાવ્યા છે, પણ એક દાખલો ગણશો તો તમારો જે આગળ જેટલા બી તમે ભણ્યા છો છેલ્લા બે ત્રણ લેક્ચર્સ એમાં જે પણ આપણે સાબિત કર્યું છે, બરાબર, જો લેક્ચરમાં કુલ ત્રણથી ચાર ભાગ પાડી શકીએ આપણે, પહેલા ભાગમાં આપણે રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ ભણ્યા હતા, બરાબર છે, ત્યારબાદ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ ભણ્યા હતા, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી હતી બહુ ડિટેલમાં, બરાબર, અલગ અલગ મોડલ્સ જે છે એ આપણે જોયા હતા। પછી આપણે એક્ઝેક્ટલી નવો ટોપિક સ્ટાર્ટ કર્યો બોરનો અધિતર, બરાબર, બોરનું જે પરમાણુ મોડલ છે એના આધારિત, સોરી બીજા ટોપિકમાં આપણે શ્રેણી લીધી હતી, બરાબર, લાયમન બામર પાશન બ્રેકેટ ફંડ, આ પાંચ શ્રેણીનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો બહુ સારી રીતે, બરાબર છે, તમામ દાખલા ગણેલા છે એમાં અને એના બીજા દાખલા તમને હોમવર્કમાં આપણે આપવાના છે આજે જ બીજા ભાગમાં હતું। ત્રીજા ભાગમાં શું હતું, ત્રીજા ભાગમાં આપણે બોરનો અધિતર્ક ભણ્યા, બોરનો અધિતર્ક એક અને બોરનો અધિતર્ક બે, એના આધારે આપણે જ્યારે જે નાના તત્વો છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ આ ત્રણથી ચાર તત્વો માટે આપણે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની ઉર્જા કેટલી હોય, એની ત્રિજ્યા કેટલી હોય, બરાબર છે, ત્યારબાદ એનો વેલોસિટી કેટલી હશે, એની આવૃત્તિ કેટલી હશે, એની કોણીય આવૃત્તિ કેટલી હશે, એનો આવર્તકાળ કેટલો હશે, બરાબર, એનો કક્ષીય પ્રવાહ શું હશે, બધી વસ્તુ ડિટેલમાં ચર્ચા કરી છે, સૂત્ર તારવેલા છે અને એના આધારિત દાખલા આપણે ગણ્યા છે આજે, બરાબર। અને બાકીના ત્રણ દાખલા છે હજી હોમવર્કમાં આપું છું, રકમ હું તમને ફટાફટ વાંચી દઉં છું। આ ત્રણેય દાખલા છે ને એ પેલી શ્રેણી આધારિત છે, એટલે તમે એ પણ રિવિઝન કરી શકો તમને શ્રેણી કેટલી યાદ છે। જો આ ચેપ્ટર એવું છે કે એક વખત સમજવાનું છે, માત્ર એક જ વખત સમજવાનું છે, પછી થોડુંક વારે વારે રિવિઝન કરવાનું છે। હવે દરેક લોકોની ફ્રિકવન્સી અલગ હોય, અલગ અલગ હોય રિવિઝન કરવાની, ઘણા લોકોને આમ તો એક બે મહિના સુધી યાદ રહી જાય, ઘણા લોકોને 15 દિવસ યાદ રહી, ઘણાને અઠવાડિયું યાદ રહી, તો દરેકની કેપેબિલિટી પ્રમાણે એને રિવિઝન ફરજિયાત કરવું પડશે। અને ખાસ યાદ રાખજો, તમારે માનો કે જીની પરીક્ષામાં અથવા નીટની પરીક્ષામાં તમારો એવો ગોલ હોય કે જીની પરીક્ષામાં નીટની પરીક્ષામાં તમે ટોપ કરો તો તમારા બહુ સારા માર્ક્સ આવે, બરાબર છે, નીટની પરીક્ષામાં 600+, 500+, 550+ કે 650+, ટૂંકમાં તમારો જે પણ ગોલ હોય એ આવે, તો તમારે એક કામ અત્યારથી કરવું પડશે, તમારે ધોરણ 11નું રિવિઝન ચાલુ કરવું પડશે ફરજિયાત। ધોરણ 11ના દરેક ચેપ્ટર દરેક સબ્જેક્ટનું લાગુ પડે, ઓલી ખાલી ફિઝિક્સ ને, બાયોલોજી કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ને ફિઝિક્સ આ બધા સબ્જેક્ટ તમારે રિવિઝન કરવા પડશે અત્યારથી જ અને બહુ સારી રીતે, બરાબર, એમાં જે પણ તમને ડિફિકલ્ટી લાગતી જાય એનો અલગ ચોપડો બનાવો, એમાં ડિફિકલ્ટી લખો, અથવા જે તમને સારો ટોપિક લાગે એવું લાગે કે ભાઈ વારે વારે વાંચવું પડે છે એ અલગ ચોપડા મગતા જાઓ, દરેક ટોપિકનું છે ને બને ત્યાં સુધી અઠવાડિયામાં એક વખત વાંચી લેવાનું, એટલે ધીમે ધીમે જે તમારો જે વીક ટોપિક છે ને તમારો સ્ટ્રોંગ ટોપિક બનશે, પછી તમારે પાસે એવું કંઈ વધશે જ નહીં કે તમને નથી આવડતું, બધું જ આવડતું હશે। અને આ વસ્તુ એટલા માટે જરૂરી છે કે તમે જ્યારે પેપર આપવા બેસશો, જીનું પેપર હોય કે નીટનું પેપર હોય, ત્યારે તમારે 11માનો સિલેબસ આખો, 12માનો સિલેબસ આખો અને ત્રણેય સબ્જેક્ટ પાછા ભેગા છે,
એવું નહીં કે બાયોલોજીનું પેપર અલગ છે, ફિઝિક્સનું પેપર અલગ છે, કેમેસ્ટ્રીનું પેપર અલગ છે, મેથ્સનું પેપર અલગ છે, બધું બધું જોડે છે. એટલે 3 કલાકમાં તમારે 2 વર્ષનો તમારી મહેનતનો પરસેવો નીચોડવાનો છે. એ બધું તો જ યાદ આવે કે જો તમે રિવિઝન કર્યું. વિચાર ઇમેજિન કરીને જુઓ કે દરેક ચેપ્ટરનો એક ક્વેશ્ચન હોય, હવે દરેક ચેપ્ટરમાં કેટલી બધી થિયરી હોય, એમાં કેટલા બધા સૂત્ર હોય, મતલબ કયું સૂત્ર આપણે વાપરવાનું છે અને કઈ કઈ રીતે આ દાખલો ગણવાનો છે અને શું આન્સર આવે, એ બધું આપણે એકથી 1-1.5 મિનિટમાં સોલ્વ કરવાનું હોય. એ તો એમને ના આવડે ભાઈ, એમને ના થાય, બરાબર છે. પેપર ઇઝી જ નીકળે છે, જેનું પેપર હોય નીટનું હોય પેપર ઇઝી જ નીકળે છે, બરાબર. પણ છેલ્લે જે લોકોએ આ પ્રમાણે બધું જ એને આવડતું હશે ને, ટૂંકમાં સમયસર જે લોકોને યાદ આવી જાય, બુદ્ધિ ચાલી જાય કે ભાઈ આ દાખલામાં આમ કરવાનું છે, આ ચેપ્ટરનો દાખલો છે, એ લોકોને છેલ્લે જીત થાય છે. બીજો મગે નવીન નથી. તમે કોઈ ચેપ્ટર ભણો કે પરમાણુ ચેપ્ટર ભણો, હવે તમે એના જીના પ્રશ્ન સોલ્વ કરો, નીટના પ્રશ્ન સોલ્વ કરો, બને તમને આવડી જ જશે, મોટા ભાગે તમને આવડી જશે. પણ હવે ધારો કે 5-7 ચેપ્ટર ભેગા થયા તો પછી થશે એવું કે આ ચેપ્ટરનો દાખલો જ્યારે તમે ચેપ્ટર ચાલતું હતું ત્યારે આવડતું હતું, પણ હવે 5-6 ચેપ્ટર ભેગા થઈ એટલે ભૂલાવા માંડે. તો આનું કારણ શું? આનું કારણ એ છે કે આપણે પ્રેક્ટિસ નથી કરી. આપણને બધું આવડવું જોઈએ, એવું નહીં ખાલી એક ચેપ્ટર. તમને કોઈ એક ચેપ્ટરની એક્ઝામ નથી લેવાના, તમને બધી એક્ઝામ લેવાના છે. એટલા માટે રિવિઝન જરૂરી છે, બરાબર. દર વખતે લગભગ આ ચર્ચા હમણાં ચાલે છે કારણ કે તમને યોગ્ય સમય જા કહેવાનો, અને અત્યારે તો લોકડાઉનના સમયમાં અથવા તો COVID-19ના સમયમાં આ વસ્તુ જરૂરી છે કે તમે ઘરે છો, તમને કદાચ ઘણો સમય મળી રહેતો હશે, બરાબર, વિથ કમ્પેર ટુ સ્કૂલ, બરાબર. તો આનો બેસ્ટલી બહુ સારી રીતે યુટિલાઇઝેશન કરશો તો ડેફિનેટલી માર્ક્સ આવશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. આગળ વધીએ આપણે તો, કંઈક રકમ આવી છે કે હાઇડ્રોજન વર્ણપટની જો આ દાખલા છે ને મેં બનાવેલા છે જાતે, એમાં તમારે શ્રેણીના દાખલા છે, ટૂંકમાં જે આપણે શ્રેણી ભણ્યા છીએ એના દાખલા તમારે સોલ્વ કરવાના છે. પણ ખાસ છે ને બુદ્ધિ વાપરી, પેલો જે ડાયાગ્રામ દોરો હતો ને, ભાઈ અહીંયા યુવી આવશે, અહીંયા દ્રશ્ય પ્રકાશ આવશે, પછી અહીંયા પારરક્ત આવશે, પછી લાયમન, પછી બામર, પછી પાશ્વન બ્રેકેટને પણ, એ આખો ડાયાગ્રામ જેને યાદ હશે ને હંમેશા. શ્રેણી આવે એવું લાગે, અટપટ કંઈક લાગે છે, રકમ સમજ નથી પડતી, તો ડાયાગ્રામ દોરી દેવાનો, બરાબર છે. લાયમનની પ્રથમ રેખા અહીંયા આવે, અંતિમ રેખા અહીંયા આવે, એ ટૂંકમાં ડાયાગ્રામ આખો વ્યવસ્થિત દોરેલો છે તો કોઈ પણ દાખલો તમને શ્રેણીનો આવડી જશે, બરાબર. અને જીમાન નીટમાં દાખલા સારા પૂછાય છે, એવું નહીં તમને આડેધડ ગમે પૂછી નાખશે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તો રકમ પહેલી કંઈક આવી છે, હાઇડ્રોજન વર્ણપટની યુવી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ λ0 હોય તો દ્રશ્ય પ્રકાશ વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ ખાલી જગ્યા λ0, ટૂંકમાં તમારી સંખ્યા કંઈક આવશે. આ સંખ્યા શોધવાની છે. હવે આ વસ્તુ હું અત્યારે હવે તમને હિન્ટ નહીં આપું, પણ ઓલરેડી પતી ગઈ છે અને તમને બહુ ઘણા દાખલા ગણાવી દીધા છે આમાં, એટલે આ તમારે જાતે વિચારવાનું છે. આનો આન્સર કોમેન્ટમાં લખો, બરાબર છે. #1 કરી દેવાનું, #1 કરીને લખવાનું કે શું આન્સર આવે, કંઈક આંકડો આવશે અહીંયા, બરાબર છે. શું કહે છે? હાઇડ્રોજન વિભાગની યુવી વિભાગ, હાઇડ્રોજન વર્ણપટની યુવી વિભાગ, એટલે કઈ શ્રેણી આવે યુવીમાં? લાયમન શ્રેણી આવે. લાયમનની મહત્તમ તરંગ લંબાઈ શું કીધું છે? લાયમનની મહત્તમ તરંગ લંબાઈ, લાયમનની મહત્તમ તરંગ લંબાઈ ક્યાં મળે? H-alpha રેખા માટે મળે, અને ન્યૂનતમ ક્યાં મળે? H-infinity માટે. ચલો, હિટ મેં પાસે નથી આપી તો આપી દીધી તમને, બરાબર. તો આવું તમારે દરેકમાં વિચારવાનું છે, બરાબર છે. તો ક્વેશ્ચન એમ છે કે યુવી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ λ0 હોય તો દ્રશ્ય વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ ખાલી જગ્યા λ0 થાય. ટૂંકમાં તમારે એક આન્સર આવશે, જે પણ આન્સર આવે તમારે λ0 સ્વરૂપે લાવવાનું છે. ટૂંકમાં આ બંને શોધવાનું છે અને આન્સર તમારે λ0 સ્વરૂપે લાવીને જે આંકડો આવે એ તમારે કોમેન્ટ સેક્શનમાં #1 કરી લખવાનો છે, બરાબર. ચલો બીજો ક્વેશ્ચન, હાઇડ્રોજન વર્ણપટની પારરક્ત વિભાગની મહત્તમ તરંગ લંબાઈ λ' હોય તો યુવી વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ ખાલી જગ્યા λ' થાય, બરાબર. વ્યવસ્થિત રકમ તમારી રીતે શાંતિથી વાંચવી, સોલ્વ કરવી અને ટ્રાય એવી કરવી કે દરેક દાખલાનો આન્સર વધુમાં વધુ 1-1.5 મિનિટમાં આવી જાય. એવું લાગે તો કદાચ શ્રેણી જે છે એના સૂત્ર ફટાફટ જોઈ લેવા, પેલો આલેખ જોઈ લેવા, બરાબર. આ 3 દાખલા તમને સારી રીતે આવડી ગયા તો સમજવું તમને શ્રેણી બરાબર આવડે છે. જો આમાં કંઈક તકલીફ પડે તો સમજવાનું કે ભાઈ આપણે હજી સારી રીતે સમજવાની જરૂર છે, અને સમજેલું હોય તો કદાચ એને રિવિઝન કરવાની જરૂર છે, એ તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર છે. તો અહીં એક આન્સર આવે એનો #2 કરીને કોમેન્ટમાં આન્સર લખો, બરાબર. 6 દાખલો કંઈક આવો છે, હાઇડ્રોજન વર્ણપટની પારરક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ અને દ્રશ્ય વિભાગની મહત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવવાનો છે, બરાબર. ડાયરેક્ટલી તમને ગુણોત્તર જ માંગ્યો હતો. આનો આન્સર તમારે #3 કરીને કોમેન્ટમાં લખો, બરાબર. બહુ ઇઝી છે. ચલો આગળ વધીએ. નવી થિયરી, આમ તો આ થિયરી ફિઝિક્સમાં છે નહીં, બરાબર. કેમિસ્ટ્રી કદાચ તમારે આવતી હશે. કંઈક આવું છે કે ઇલેક્ટ્રોનના, આ જસ્ટ મેં આની સાબિતી નથી આપી કારણ કે ફિઝિક્સની વસ્તુ જ નથી, પણ વચ્ચે ચલો આડી આવી એટલે મને એમ થયું ચલો આપી દઉં, બરાબર. લગભગ એમાંથી દાખલો તમને કોઈ ફિઝિક્સમાં પૂછશે નહીં, પણ છતાં પણ મેં લઈ લીધું છે જોડે જોડે, વચ્ચે રસ્તામાં આવ્યું એટલે. ચલો આવું કંઈક આવું છે, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ક્વોન્ટમાંક L હોય તો. આ સૂત્ર ડાયરેક્ટલી તમારે લગભગ કેમિસ્ટ્રીમાં આવે છે એટલે મેં ડાયરેક્ટ લખી દીધું છે અહીંયા કે આપણે જો આપણે એક મુખ્ય ક્વોન્ટમાંક ભણ્યા હતા N, બરાબર. અહીંયા અલગ છે, એ મુખ્ય ક્વોન્ટમાંક હતો કક્ષાનો, પણ અહીંયા શું છે, કોણીય વેગમાનનો ક્વોન્ટમાંક L હોય તો કોણીય વેગમાન સૂત્ર L બરાબર શું આવશે? તો અંડરરૂટમાં L(L+1) કૌંસની બહાર આવશે H/2π, અથવા H-cut કહેવાય. શું કહેવાનું? H-cut. H/2π શું કહેવાય? H-cut, બરાબર છે. સૂત્ર આવશે L(L+1) H/2π, અથવા L બરાબર કેપિટલ L છે વેગમાન,
અને સ્મોલ એલ શું છે? કોણીય જે કેપિટલ એલ છે ને એનો કોન્ટોમાંગ છે, બરાબર. આપણે જે મુખ્ય કોન્ટોમાંગ એન કહીએ છીએ એ પ્રમાણે કોણીય વેગમાનનો પણ કોન્ટોમાંગ હોય. તો જો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો કોન્ટોમાંગ સ્મોલ એલ હોય તો કોણીય વેગમાન કેટલું થશે? કેપિટલ એલ બરાબર અંડર રૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન ઇન્ટુ એચ બાય ટુ પાઈ. એચ બાય ટુ પાઈને આપણે એચ એચ કટ પણ કહીએ છીએ, બરાબર. તમને ઓપ્શનમાં ઘણી વખત આવું જોવા મળે અને આવું જોવા મળે. એચ કટ એટલે સિમ્પલ મિનિંગ એચ અપોન ટુ પાઈ, બરાબર. આખું ના લખવું, સિમ્પલ એચ કટ લખેલો છે ઘણી જગ્યાએ. ઓકે, તો સૂત્ર આવશે એલ બરાબર અંડર રૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન ઇન્ટુ એચ કટ. એકાદું એક્ઝામ્પલ તમને સમજાઈ દઉં કે માનો કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ક્વોન્ટમાંક સાત હોય તો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ક્વોન્ટમાંક સાત હોય તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? તો કેપિટલ એલ બરાબર શું આવશે? અંડર રૂટ સાત ઇન્ટુ સાત પ્લસ એક, બરાબર ને. એલ ઇન્ટુ એલ પ્લસ વન તો સાત, એમાં એક ઉમેરી દેવાનું, સાત ને એક આઠ થાય ને, બરાબર. સાત ને એક આઠ તો સાત ગુણ્યા આઠ કેટલું આવશે? અંડર રૂટ છપ્પન ઇન્ટુ એચ કટ, અથવા આમ પણ લખી શકો રૂટ ફિફ્ટી સિક્સ એચ અપોન ટુ પાઈ. આવું પૂછાય તો કામનું, બાકી લગભગ તો નહીં પૂછાય, બરાબર. કેમિસ્ટ્રીમાં તમારે આવે છે, આ એક્સ્ટ્રા છે, લખ્યું છે નીચે એક્સ્ટ્રા છે. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇઝી ક્વેશ્ચન છે અને જે પણ ઇઝી ક્વેશ્ચન છે ને મેં ઓલરેડી સોલ્વ કરી દીધા છે, બરાબર. ઓકે, ચલો કંઈક આવું કંઈક લખ્યું છે. હિલિયમ, હિલિયમ જો હિલિયમ પ્લસ લખ્યું છે. હિલિયમ પ્લસ, આ પ્લસ માઇનસ પરથી આપણે ધ્યાન ના દેવું, આપણે સમજવાનું હિલિયમ. હિલિયમ પ્લસ એટલા માટે હોય કારણ કે હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? બે ઇલેક્ટ્રોન હોય ને, હિલિયમ છે એટલે બે ઇલેક્ટ્રોન છે, એમાં એક ઇલેક્ટ્રોન કાઢી નાખો, ટૂંકમાં વધે કેટલો? એક જ ઇલેક્ટ્રોન વધે. ઘણી વખત આવું લખો હિલિયમ, સોરી લિથિયમ ડબલ પ્લસ. એક્ઝેક્ટલી લિથિયમમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય પણ બે ઇલેક્ટ્રોન જવા દીધા, વધે કેટલો? એક જ ઇલેક્ટ્રોન. ટૂંકમાં એક જ ઇલેક્ટ્રોનની વાત કરવી છે એટલા માટે. ઘણી વખત આવું લખો બેરિલિયમ પ્લસ થ્રી. એક્ઝેક્ટલી બેરિલિયમમાં ચાર ઇલેક્ટ્રોન હોય પણ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાઈ દીધા, બરાબર. તો વધે કેટલો? એક જ. ટૂંકમાં એક એક ઇલેક્ટ્રોનની વાત કરવા માટે આવી ઘણી વખત આયન તમને આપેલા હોય છે. આપણે એને કંઈ ફરક પડતો છે નહીં, બસ મારે એટલી ખબર પડે કે હિલિયમ આપ્યું એટલે ઝેડ બરાબર બે લેવાનું, લિથિયમ આપે ઝેડ બરાબર ત્રણ લેવાનું, બેરિલિયમ આપે તો ઝેડ બરાબર ચાર લેવાનું. બસ આ વસ્તુ છે, બરાબર. ચલો આપણે ફટાફટ રકમ વાંચે શું કહે છે. હિલિયમ પ્લસ ની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. જો આ શબ્દ બધા છે ને બહુ તમને શું કહેવાય, તરત તમારો માર્ક્સ જાય ને એવું કંઈક કામ કરે છે. શબ્દો ઉતાવળમાં તમે માનો કે રિવિઝન નથી કર્યું તો તમે રિવિઝન નહીં કર્યું તો તમને ભૂલાઈ જશે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા આવે એટલે એન બરાબર ત્રણ થાય, બરાબર. એ અત્યારે ખબર છે પણ જેમ 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 સમજાય ને ભૂલાતું જશે. પછી કન્ફ્યુઝન શું મૂકો તમે, એન બરાબર બે મૂકો, ખોટો આન્સર આવશે. જે ખોટો આન્સર આવે તમને ખબર છે ઓપ્શનમાં હોય જ તે, કારણ કે જેટલો સ્માર્ટલી એનટીએ વાળા જીની પરીક્ષામાં નીટની પરીક્ષામાં સવાલ બનાવે છે એના કરતાં વધારે સ્માર્ટલી ઓપ્શન બનાવે કોઈ પણ પેપર હોય પછી, બરાબર. ખાસ નીટમાં છે ને બાયોલોજીમાં ઘણા નેગેટિવ માર્ક્સ બધાને જાય, બરાબર. એમ લાગે બાયોલોજી ઇઝી છે, બાયોલોજી ઇઝી છે કારણ કે એનસીઆરટીમાંથી જ બધું આવે છે. લગભગ 99% સવાલ એમાંથી એનસીઆરટીમાંથી આવે બાયોલોજીમાં. પણ જે ઓપ્શન છે ને ઓપ્શન, એ ઓપ્શન બહુ સ્માર્ટલી એ લોકોએ ડિઝાઇન કરેલા હોય. તમે માનો કે જરાક પણ આમ તેમ થયા તમારો સીધો રોકડા પાંચ માર્ક જાય. આપણે એમ લાગે ભાઈ પેપર તો બહુ સારું ગયું છે, 600+ આરામથી આવશે, 500+ આરામથી આવશે. જ્યારે માર્ક્સ આવે ત્યારે ખબર પડે, અથવા જ્યારે આન્સર કહે ત્યારે ખબર પડે કે આપણે ઘણા બધા નેગેટિવ થઈ ગયા છે. આ જે નેગેટિવ છે ને એ બહુ બહુ લોસ કરાવે, તમને બહુ લોસ કરાવે, બરાબર. ખાસ ભાઈ ધ્યાન રાખવું. અને જેમાં તો કે વાત જ નથી, એમાં તો ક્વેશ્ચન પણ બહુ સ્માર્ટ હશે અને ટૂંકમાં ક્વેશ્ચન ઘણી સારી ક્વોલિટીના હોય છે અને ઓપ્શન પણ ઘણી સારી ક્વોલિટીના હોય છે. ઓકે, અને જેમાં છે ને એ લોકો ઓપ્શન ડિઝાઇન કરે ને તો યાદ રાખજો ઘણી વખત છે ને એ લોકો ફેક્ટોરિયલ ને બધો યુઝ વધારે કરતા હોય. લોગેરિધમમાં તમને આન્સર આપેલો હોય, ફેક્ટોરિયલમાં આન્સર આપેલા હોય, બરાબર છે. આપણે તમે ભણતા હશો એનપીએન ને બધું, બરાબર. ટૂંકમાં ફેક્ટોરિયલ છે એમાં ઘણી વખત આન્સર આપેલા હોય, ઘણી વખત ઈ સ્વરૂપે આન્સર આપેલા હોય. ટૂંકમાં એ લોકો શું માનો કે તમારો આન્સર ગમે એવો સંખ્યા તો એ લોકો છે ને ડાયરેક્ટલી એમ ન આપે, ચાર પાંચ છ સાત ટૂંકમાં ઓપ્શન એ ટાઈપના નહીં આપે. એમાં કંઈક લોગ ઉમેરી દેશે, કંઈક ફેક્ટોરિયલ ઉમેરી દે, કંઈક ઈ વાળું પદ ઉમેરી દે, બરાબર, કંઈક સાઇન કોસ વાળું પદ ઉમેરી દે. તો આવું ટૂંકમાં આ થોડુંક મેથેમેટિક્સ ભેળવે એટલે થોડુંક જે ક્વેશ્ચન એ સારો બને ને ઓપ્શન એ સારા બને. તો જીમાં આવું ઘણી વખત થતું હોય છે પણ બેઝિક મેથડ હોય છે, તમે જે ભણા છો એના આધારિત સોલ્વ થતું હોય એટલે બોલ કે ચિંતાની જરૂર છે નહીં. ચિંતા તો એ કરવાની, એક દાખલો આપણને આવડી જવો જોઈએ, બરાબર. મેક્સિમમ તો એક જ વસ્તુ છે રિવિઝન જે તમને સારા માર્ક્સ અપાઈ શકે આ સમયમાં. તો આપણે રકમ વાંચે હિલિયમ, હિલિયમ કેટલું છે? ઝેડ બરાબર કેટલા મૂકશું? આપણે ઝેડ બરાબર બે મૂકશું તો ઝેડ બરાબર બે મૂક્યા. અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે થશે કેટલા? ઉત્તેજિત થઈને એક ઉમેરી દેવાનો, દ્વિતીય એટલે બે ને એક ત્રણ, તો આવશે એન બરાબર ત્રણ. સૂત્ર બધાને ખબર, ભાઈ સૂત્ર આધારિત દાખલા પૂછશે. આ ચેપ્ટરમાં તમને સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે, બરાબર. કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ દરેક જગ્યાએ હોય જ અને કોન્સેપ્ટના આધારે આપણે દરેક સૂત્ર સાબિત કરેલા છે, બરાબર. તો સૂત્ર આવડવું જોઈએ. ચલો શું કીધું છે? ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. હવે ઇલેક્ટ્રોનની ઝડપ તમને મૂલ્ય આપ્યું છે, મેં જે આન્સર માંગ્યો છે મૂલ્ય માંગ્યો છે, આનો આન્સર શું આવે, બરાબર. તો આપણે ફટાફટ વિચારીએ. તો સૂત્ર મને આવ્યું કે ખબર છે, જો કે વીના તો ઘણા બધા સૂત્ર છે, આરમાંય સૂત્ર છે, એનમાંય સૂત્ર છે. તો આપણું સૂત્ર ઇઝી આ બને કે વી બરાબર સીઝેડ અપોન 137 એન, સીઝેડ અપોન 137 એન. ચલો સી કેટલા મૂકીએ? 3.8 ઝેડ મૂકશું, હિલિયમ એટલે બે મૂકશું, 137 એમ રાખો અને એન એટલે એન એટલે શું મૂકશું? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર ત્રણ થાય, બરાબર. આગળના લેક્ચર્સમાં સમજાવેલું છે, હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે. તો આવું કંઈક વિચારવું પડે, જો ત્રણ ત્રણ ઉડી ગયા, કેલ્સી તો આપણી પાસે છે નહીં, કેલ્સી નો જ શું કરવું, આવું કંઈક કરવું પડે. જો ઉપર શું હતું, 2×10^8 છેદમાં 137, હવે 2/137 કરવા પડે. નો આવડત કંઈક આવું કરાય, જો ઘણા લોકોને છે ને આવી તકલીફ પડી,
ભાંગ્યા 137 આવડે નહીં તો કે આવું તો આવડે કે ન આવડે, 200 ધારી લેવાય, 200 શું ધારી લેવાય, 200 200 ભાંગ્યા 137 કરવા ઈઝી. જો તો 200 કરવા માટે શું કરવું ખબર છે, 10 ની 8 ઘાત છે ને એમાંથી 2 મીંડા આપી દઉં, એટલે કોને આપી દઉં, 2 ને, તો ઉપર શું આવી જશે, 200 આવી જશે, નીચે શું આવશે, 137 આવશે. હવે 2 મીંડા આપ્યા અહીંયા તો કેટલી ઘાત વધે, 6 ઘાત વધે, 6 ઘાત એમ રાખીએ, 200 ભાંગ્યા 137. ગાંડા વ્યક્તિને ખબર પડે કે આનો આન્સર 1 પોઈન્ટ સમથિંગ આવે, સીધી વાત છે ને ભાઈ, 137 દૂર થશે 274 બરાબર, તો 200 તો નાના છે, તો આનો આન્સર 1 પોઈન્ટ સમથિંગ એક આવતો હોય તો ઓપ્શન જોઈ લેવાના, 1 પોઈન્ટ સમથિંગ બોલે, આગળનો આંકડો ગણવાનો પ્રયત્ન કરવો નહીં, બરાબર, ટીક કરી દઉં સીધું, પણ કોન્ફિડન્સ હોવો જોઈએ ભાઈ કે આપણે જે ગણતરી કરી સાચી છે. ઘણા તો પછી 5 આંકડા સુધી આન્સર લાવે, ખબર નહીં કેટલો બધો સમય, આ સમય સમય જ હોય ને, કારણ કે બીજું જ કાંઈ આવડતું ન હોય, આવી ગુણાકાર ભાગાકાર જેવાય, એટલે સમય 3 કલાક કાઢવા માટે પછી આવું કરે. પણ નોર્મલી જે લોકો પરીક્ષા વ્યવસ્થિત આપવા માંગે છે અને સારા માર્ક્સ કવર કરવા માંગે છે એનો ખાસ ઓપ્શન પર ડિપેન્ડ કરે ભાઈ, ઓપ્શન સ્માર્ટલી ડિઝાઇન કર્યા તો આપણે પણ સ્માર્ટ ગેમ રમવાની છે. ઓપ્શન તમને ખબર છે નજીક નજીક કોઈ દી આપશે નહીં, દૂર જ આપશે, ક્યારેક ક્યારેક કોઈ મગજ ફરી ગયેલો વ્યક્તિ પેપર કાઢે બરાબર ત્યારે નજીક હોય છે, એ રેરલી 1 થી 2 ક્વેશ્ચનમાં એવું બને, બાકી નોર્મલી તો બનશે જ નહીં, ઓપ્શન બહુ દૂર દૂર હશે બરાબર, એટલે બહુ ચિંતા કરવી નહીં, કારણ કે આપણે કેલ્સી ઓલરેડી છે અને લોકો કેલ્સી ઓનલાઈન આપતા પણ નથી, એટલે એને ખબર છે કે ભાઈ પેપરનું હાર્ડનેસ લેવલ શું છે બરાબર. તો 200 ભાંગ્યા 137 આન્સર 1 પોઈન્ટ સમથિંગ આવે. ચલો આગળ હજી એકાદો આંકડો જોતો હોય તો 200 137 137 બરાબર, કેટલા વધશે, 200 માંથી 137 બાદ થાય એટલે વધશે 63 બરાબર, 63 પછી 63 એટલે જે પોઈન્ટ મૂકીએ તો 630 થઈ જશે, એટલે પોઈન્ટ આવી જશે 630 ભાંગ્યા 137. આવું કંઈક વિચારી શકીએ કે 13 2 26 13 39 13 6 52 ના 520 જેવું આવશે, એટલે આઈ થિંક 520 અને ઉપર પાછા 28 એટલે 548 જેવું આવે, 137 × 4 થશે 548 એટલે લગભગ કંઈ 4 જેવું આવશે મારા મતે, 1.4 જેવું કંઈક આન્સર આવશે. આગળનો હજી આંકડો આવે પણ લાવવાની જરૂર આપણે છે નહીં, તો શું આન્સર આવશે, જે ઇલિયમનો જે ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન છે અથવા દ્વિતીય ઉત્તેજિત અવસ્થાનો જે ઇલેક્ટ્રોન છે એની ઝડપ કેટલી હશે, 1.4 × 10⁶, જોકે આગળના આંકડા આપણે લીધા નથી, કંઈ કામે નથી લેવાનું બરાબર, આપણે ભાઈ કેલ્સી છે નહીં એટલે આટલું બરાબર છે, આટલું સફિશિયન્ટ છે, જરૂરી છે બરાબર છે. તો વી બરાબર આવશે 1.4 × 10⁶ મીટર પર સેકન્ડ. નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે ચલો નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર છે, દાખલો થોડોક સારો છે, એક જ કોન્સેપ્ટ મારે કહેવાનો છે, બાકી બધું તમને આવડે જ છે. રકમ કંઈક વાંચે શું કહે છે, સિલિકોનમાં ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, યાદ કરો ક્યાં કરતા આપણે ડોપિંગ, અને શું ડોપિંગ કહેવાય, ક્યાં કરતા, સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટર આના પર તો ડિપેન્ડ કરે છે બરાબર છે. આપણે સિલિકોન હતું, જર્મેનિયમ હતું, એમાં આપણે પી ટાઈપની અશુદ્ધિ અથવા એન ટાઈપની અશુદ્ધિ ઉમેરી હતી, પીએન જંક્શન બેનું અલગ અલગ બેના બેન જોડી દીધા તો પીએન જંક્શન બની ગયું, પછી એમાં ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા, રિવર્સ બાયસ લાક્ષણિકતા, પછી આપણે એમાંથી જનરલ ડાયડ બનાવ્યા, સોલર સેલ બનાવ્યો, એલઈડી બનાવ્યું બરાબર છે, ફોટો ડાયડ બનાવ્યા, ઘણી બધી વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું, ટ્રાન્ઝિસ્ટરના દાખલા સોલ્વ કર્યા, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એમાં પાછું સી ટ્રાન્ઝિસ્ટર, સીબી ટ્રાન્સમીટર, સી ટ્રાન્ઝિસ્ટર, અરે સોરી સીસી ટ્રાન્ઝિસ્ટર, કોમન કલેક્ટર, કોમન બેઝ, કોમન એમિટર, બધું જોયેલું છે. પછી આપણે ગેટ બનાવ્યા બરાબર કે નહીં, ટ્રાન્ઝિસ્ટરનો સ્વીચ તરીકે ઉપયોગ, ઘણું બધું જોયેલું છે. આ બધું તમને રિવિઝન કરીને આવડવું જોઈએ, એવું નહીં ચેપ્ટર ભણી ગયા ત્યારે આવડે છે પછી ભૂલી ગયા 15 દિવસમાં, કોઈ મિનિંગ નથી, કોઈ મિનિંગ નથી, ઇટ્સ વર્થલેસ બરાબર, નકામું છે બધું. તો ખાસ રિવિઝન હું જે બોલ્યો છું એ તમને નવીન લાગતું હોય અથવા એવું લાગતું હોય કે સર ટ્રાન્ઝિસ્ટરમાં તમે ઘણું બધું ભણાવ્યા દો, સેમિકન્ડક્ટરમાં ઘણું બધું ભણાવ્યું, કંઈ યાદ છે નહીં તો રિવિઝન કરો બરાબર છે. લેક્ચર યુટ્યુબમાં છે, જ્યારે પણ એવું લાગે કે ભાઈ ચલો આ ટોપિક છે એ વાંચવાથી ખબર નથી પડતી તો ફટાફટ યુટ્યુબમાં જઈને જોઈ લેવાનું કે એક્ઝેક્ટલી શું હતું, એ બહુ આખું નહીં જોવું પડે, થોડુંક જ જોવું પડશે બરાબર. તો તમને બધું યાદ હોવું જોઈએ, હું ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું. તો ક્વેશ્ચન કંઈક આવો છે, સિલિકોનમાં ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, કંઈ વાંધો ઉમેરી દીધી, તો આગળ લખે છે, તો રકમ અહીંથી છે, ખાસ રકમ વાંચો, સિલિકોનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધો. હવે રકમ વાંચીને ખબર કેમ પડે, જો અત્યારે ખબર પડી જશે, પણ તમે વિચારો કે તમે જીની અથવા નીટની પરીક્ષા આપવા બેઠા છો અને દાખલો તમારી સામે છે બરાબર છે, અને તમારે ખબર પાડવાની છે કે આ ચેપ્ટર કયા ચેપ્ટરનો દાખલો છે, પેલા ધોરણ 11 નો દાખલો છે કે ધોરણ 12 નો દાખલો છે, સ્ટાન્ડર્ડ 12 નો દાખલો છે તો કયા ચેપ્ટરમાંથી દાખલો છે, ચેપ્ટર ખબર પડી ગઈ તો કયા ટોપિકનો દાખલો છે, ટોપિક ખબર પડી ગયો તો કયું સૂત્ર મૂકવાનું છે, કયું કોન્સેપ્ટ આપવાનો છે જેથી મારો આન્સર આવે. આ બધી વસ્તુ તમારે વિચારવાની છે, દાખલો ગણવાનો છે અને આન્સર લાવવાનો છે. નીટમાં આ બધી વસ્તુ 1 થી 1.5 મિનિટમાં કરવાની છે, વિચારો એમને નહીં થાય, અને અમે કે ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર એને એવા લોકોને પડે જેને કંઈ કરવું નથી, મહેનત નથી કરવી, રિવિઝન જ કરવું બરાબર, જે લોકોને વાંચેલું છે એને કંઈ અઘરું લાગશે નહીં બરાબર. તો તમે એટલા મેન્ટલી એબલ હોવા જોઈએ કે આ બધી વસ્તુ જે બોલો છું એ તમે અત્યારથી ફેસ કરતા શીખો, એના માટે એક જ વસ્તુ રિવિઝન ને પ્રેક્ટિસ, રિવિઝન પ્રેક્ટિસ. ઓકે ફટાફટ રકમ વાંચે શું કહે છે, તો મારે શોધવાનું છે સિલિકોનના બાહ્યતમ કક્ષા. હવે સિલિકોનની બાહ્યતમ કક્ષા કઈ હોય, છેલ્લામાં છેલ્લી કક્ષા કઈ હોય, તેના માટે મને સિલિકોનનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. હવે આપણે ખબર છે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, તો એનું સ્ટ્રક્ચર શું બનશે, આપણે તમને કેમેસ્ટ્રી ભણો છો બરાબર છે, 1s2 2s2 2p6 3s2 3p2 બરાબર છે. આ પ્રમાણે આપણે 14 ઇલેક્ટ્રોન છે ને ગોઠવણી આ પ્રમાણે થશે. તો છેલ્લી કક્ષા કઈ આવે, વિચારો સિલિકોનની બાહ્યતમ કક્ષા છેલ્લી કક્ષા કઈ થાય,
ત્રીજી કક્ષા. કઈ થાય? ત્રીજી. મને રકમમાં ખાલી એવું કીધું છે સિલિકોનની બાયમ કક્ષા. હા, તમને રકમમાં કીધું સિલિકોનની બીજી કક્ષા, સિલિકોનની પહેલી કક્ષા, એવું કંઈ કીધું નથી મને. ખાલી એવું જ કીધું છે સિલિકોનની બાહ્યતમ કક્ષા. તરત ખબર પડી ગઈ આપણને કે સિલિકોનની બાહ્યતમ કક્ષા એટલે એન બરાબર ત્રણ. મને ખબર પડી ગઈ સિલિકોનની બાહ્યતમ કક્ષા માટે એન બરાબર ત્રણ આવે. ચાલો એનું શું? તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, કુલ છ ઇલેક્ટ્રોન છે, મતલબ કોઈ પણ લઈ લે આપણે બરાબર, કોઈ એક ઇલેક્ટ્રોન પકડવાનો છે, એ ઇલેક્ટ્રોનની મારે ત્રિજ્યા શોધવાની છે. હવે આ તરત વાંચીને ખબર પડી જાય. યાદ રાખજો, પરમાણુની વાત આવે, ઇલેક્ટ્રોનની વાત આવે, એમાં પછી ત્રિજ્યાની વાત આવે, વેગની વાત આવે, આવું એક જ ચેપ્ટરમાં આવે. કયું? ધોરણ બારનું, બારમું ચેપ્ટર પરમાણુ. હું તમને અત્યારે, તમને ભલે લાગે ખરે આ વસ્તુ ઇઝી છે, પણ વિચાર કરો કે તમે જ્યારે એક્ઝામ આપવા બેઠા હશો ત્યારે બધું ભેગું હશે, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, અથવા મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી ને ફિઝિક્સ. એમાં તમારે ફિઝિક્સનો દાખલો આવ્યો, તમારે નક્કી એ કરવાનું, અગિયારમાં દાખલો, બારમાં દાખલો. બારમાં દાખલો ખબર પડી ગઈ તો પછી એ નક્કી કરો કયા ચેપ્ટરનો દાખલો. ચેપ્ટર નક્કી થયા પછી ટોપિકનો દાખલો, તો એ ટોપિકમાં કયા ટોપિકનો એક્ઝેક્ટલી દાખલો છે અને કયું સૂત્ર વાપરવાનું છે, બધી વસ્તુ તમારે વિચારવી પડે. બરાબર છે? તો રકમ વાંચીને અત્યારે લાગે કે પરમાણુ ચેપ્ટર ચાલે તો પરમાણુનો દાખલો હશે ને, પણ ત્યારે ખબર પડી જાય કે આ દાખલો પરમાણુનો છે. કેમથી ખબર પડે? અહીંથી ઇલેક્ટ્રોન ત્રીજા. હવે આ ઇલેક્ટ્રોન ત્રીજા ક્યાં આવતું જ નથી, ક્યાં આવે? માત્ર એક જ ચેપ્ટરમાં, પરમાણુમાં. બરાબર છે? ઓકે, ચલો. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, હવે ત્રિજ્યાનું સૂત્ર શું હોય? તો જોવામાં સૂત્ર જરૂર પડશે, કેમ કે તમારે ત્રિજ્યા માંગી છે. મોટા ભારે દાખલામાં શું હોય કે ભાઈ સિલિકોનના આ ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનો, ત્રિજ્યા અને બેરિલિયમના બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ગુણોત્તર માંગે ત્યારે કોઈ સૂત્રની જરૂર પડે નહીં, ત્યારે કોની જરૂર પડે? આર પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ. પણ તો ત્રિજ્યા ચોખ્ખી માંગી છે તો તમારે ત્રિજ્યાનું સૂત્ર જ મૂકવું પડે. ત્રીજા સૂત્ર શું આવે? આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ સ્ક્વેર. આ સૂત્ર છે. અમારા બધી કિંમત મૂકવી પડે. એક તો અમારે કિંમત મૂકવી પડે એની, એનની. એન કોનો હશે? સિલિકોનનું, સિલિકોનનું બાહ્યતમ કક્ષા. એના માટે એન બરાબર કેટલા? ત્રણ હોય તો મૂકી દીધો. મેં દાખલો ગણી દીધો છે બરાબર, કારણ કે દાખલો ઇઝી છે એટલા માટે ગણી દીધો છે. એમાં કે નવીન છે નહીં, નવીન હોત તો તમને તમારી સામે ગણત જે કરતો રહેવો છું અત્યાર સુધી. બરાબર છે? તો આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલન ઝીરો છે. પાઈ એમ ઝેડ સ્ક્વેર આપણે જસ્ટ ખાલી કિંમત મૂકવાની છે. તો ફોસ્ફરસ માટે આગળ લખ્યું છે, ફોસ્ફરસ માટે ડાય ઇલેક્ટ્રિક અચળાંક 12 છે. સર આ ફોસ્ફરસનું રોલ શું છે ખબર ન પડી, હમણાં કહું છું. બરાબર છે? તો મારે ત્રીજા સૂત્ર શું છે? આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલન ઝીરો છેદમાં પાઈ એમ ઝેડ સ્ક્વેર. ચલો એન શું મૂકશું આપણે? સિલિકોનની બાહ્યતમ કક્ષા એન બરાબર ત્રણ મૂકશું. એચ તો ખબર જ છે, 6.625 10^-4 સોરી 10^-34 એનો કરવો પડશે વર્ગ. આને ઘડીક સાઈડમાં રાખીએ એપ્સિલન ઝીરોને. પાઈ પણ ફિક્સ છે, 3.1422 / 7. એમ, એમ શું આવે? ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 × 10^-31. પણ આપણે લેશું 9 × 10^-31. બરાબર. ઝેડ, ઝેડ શું છે? તો ઝેડ કોનું છે? કોની ત્રિજ્યા છે? સિલિકોનના ઇલેક્ટ્રોનની. તો ઝેડ કોનું મૂકશું? હવે આમાં ઘણાને જો આમાં છે ને કોન્સેપ્ટ ખબર નહોતો, તુક્કા મારવાનું સ્ટાર્ટ થાય. સર એ ફોસ્ફરસ આપ્યું, સિલિકોન આપ્યું, ઝેડ મૂકવાનું કરું? અરે ભાઈ, જેનું ત્રિજ્યા હોય, જેના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા હોય એનું ઝેડ મૂકવાનું. કોની ત્રિજ્યા છે? સિલિકોનના ઇલેક્ટ્રોન ત્રિજ્યા. તો ઝેડ કોનું મૂકશું? સિલિકોન. ઝેડ બરાબર 14 આવશે અને એ તો ખબર જ છે, 1.6 × 10^-19 એનો વર્ક કરવો પડશે. વાત રહી એપ્સિલન ઝીરોની. હવે વિચારો, માનો કે કોઈ મટીરિયલ છે બરાબર, મટીરિયલ છે એમાં બીજું કંઈ તત્વ નથી, તો આપણે આપણે શું લેશું? શૂન્યવકાશી લેશું. તો ત્યાં શું આવશે? એપ્સિલન ઝીરો આવશે. પણ તમને તમને શીખવાડ્યું છે કે જ્યારે વિદ્યુત ભારોની વચ્ચે શું આવે, તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ આવે, ત્યારે તમારે શું મૂકવું પડે? જે ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે એની તમારે પરમિટિવિટી મૂકવી પડે. તો એપ્સિલન ઝીરો જગ્યાએ શું મૂકવું પડે? મારે એપ્સિલન મૂકવું પડે. શું મૂકવું પડે? એપ્સિલન. કારણ શું? સિલિકોનમાં તમે ફોસ્ફરસ નાખ્યું છે. શું નાખ્યું છે? ફોસ્ફરસ નાખ્યું છે. તો મટીરિયલ તો સિલિકોનનું જ છે, પણ એમાં માધ્યમ કયું છે? ડાયઇલેક્ટ્રિક માધ્યમ કયું છે? ફોસ્ફરસ છે. કયું છે? ફોસ્ફરસ. તો આપણે જે સિલિકોનની ત્રિજ્યા છે ઇલેક્ટ્રોનની, સૂત્ર શું આવશે? એન સ્ક્વેર એચ સ્ક્વેર પાઈ એમ ઝેડ સ્ક્વેર ઇન્ટુ એપ્સિલન ઝીરો. આ ક્યારે મૂકો? સિલિકોન એકલો હોત તો, શુદ્ધ હોત તો, પણ એમાં અશુદ્ધિ નાખી છે, તો આપણે જે માધ્યમ જે છે અશુદ્ધિ વાળું એનું મારે એપ્સુલા મૂકવું પડશે. શું મૂકવું પડે? એપ્સુલા. બરાબર. તો સૂત્ર બની જશે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સુલા છેદમાં પાઈ એમ ઝેડ સ્ક્વેર. હવે તમને ખબર છે એપ્સુલા સૂત્ર શું આવે? એપ્સુલા બરાબર એપ્સુલન ઝીરો ઇન્ટુ કે. હવે ક્યાંથી આવ્યું? હજી જો તમને કન્ફ્યુઝન હોય ક્યાંથી આવ્યું, તો તમારે એક વસ્તુની જરૂર છે. ચેપ્ટર નંબર એક રિવિઝન કરો. ચેપ્ટર નંબર એક રિવિઝન કરવાની જરૂર છે. ચેપ્ટર નંબર એક રિવિઝન કરશો, તમને ઓટોમેટિક ખબર પડી જશે એપ્સિલોન બરાબર એપ્સિલોન ઝીરો ઇન્ટુ કે કેમ આવે. આજે કે છે ને એને શું કહેવાય? એપ્સિલો આર પણ કહેવાય. બરાબર. સાપેક્ષ પરમિટિવિટી. આ બધું શું છે એ મેં તમને ખબર હજુ કહું છું. ખબર ન પડતી હોય તો તમારે ચેપ્ટર નંબર એક રિવિઝન કરી લેવું. તમને વોર્નિંગ આપું છું, તમને અલાર્મ આપું છું, ભાઈ હવે રિવિઝન કરો તો સારું. બરાબર. તો મૂકવાનું છે સૂત્ર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સુલા. એપ્સુલા મૂકો તોય ચાલે, અથવા એપ્સુલા બરાબર શું મૂકી દઈએ? એપ્સિલોન ઝીરો ઇન્ટુ કે મૂકો. તો સૂત્ર બની ગયું આપણું આરું. એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો ઇન્ટુ કે થઈ જાય, ટૂંકમાં કે થઈ જશે. ડાયલેક્ટ્રિક અચળાંક જે છે એ ગુણાકારમાં આવે. પાઈ એમ જડ્યું છે. હકીકત ડાયલેક્ટ્રિક અચળાંક ગુણાકારમાં જ છે, પણ કેટલો છે? એક. એક કોનો? જવા માટે અથવા શૂન્યવકાશ માટે. પણ દેખાતો છે નહીં. બરાબર. કંઈ તમને ફોસ્ફરસ ઉમેર્યું છે તો શું આવશે? ફોસ્ફરસનો ડાયલેક્ટ્રિક અચળાંક ગુણવો પડે. બરાબર. એપ્સિલોન ઝીરો, ટૂંકમાં એપ્સિલોન ઝીરો જગ્યાએ તમારે એપ્સિલોન મૂકવું પડે. એપ્સિલોન બરાબર શું હોય પાછું? એપ્સિલોન ઝીરો ઇન્ટુ કે મૂકવું પડે. બરાબર કે નહીં? કે અશુદ્ધિ ઉમેરી એટલા માટે. તો સૂત્ર બની ગયું આપણે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો કે છેદમાં પાઈ એમ ઝેડ સ્ક્વેર. ઉપર લખી દીધું છે. જસ્ટ ખાલી કિંમત મૂકી છે. જો એન મૂક્યા મેં 3 નો વર્ગ, બરાબર છે? એચ મૂક્યા, કિંમત મૂકી દીધી. એપ્સિલોન ઝીરો કેટલા છે?
એક્ઝેટલી કેટલા હોય? 8.85 × 10⁻¹2. આપણે ગણતરી કરવા માટે કેલ્સી વગર શું કરશું? આપણે એપ્સિલો 0 બરાબર શું મૂકીએ? 9 × 10⁻¹2 કે મૂકી દઈએ. તમને રકમ માપ્યો ફોસ્ફરસ માટે ડાયરેક્ટ અચળાંક 12, તો 12 મૂકી દીધો. છેદમાં પાઈ મૂક્યા 3.14, એમ મૂક્યા કેટલા? 9 × 10⁻³, ઝેડ મૂક્યા કેટલા? 14. અહીં 14 આવશે, સોરી, અહીં 14 આવશે, બરાબર, 14 આવશે, 14 આવશે, ઝેડ 14 આવશે. ઈ કેટલા મૂક્યા? 1.6 × 10⁻¹⁹ વર્ગ. આવું થશે કંઈ થાય? હવે ગણતરી કરવાની છે. હવે આપણે કેલ્સી તો છે નહીં, તો ગણતરી કેલ્સી વગર કરવાની છે. અને ઘણા લોકો આવું બધું જોઈને બી જાય. હવે બીવાનું ના થોડુંક સમજે. જુઓ, આ 3 નો વર્ગ 9 કરી નાખે. હજુ આનું આ સમજો, ખાસા 6.625 નો વર્ગ છે ને, યાદ રાખી લેજો. યાદ ન રહે તો હું તમને એક હિન્ટ આપું હમણાં, એને બધી ખબર પડી જશે. હવે 6.625 નો વર્ગ કરવાનો છે. જો એક વસ્તુ બાકી કે 6 હોત તો વર્ગ 36 આવત. કેટલા આવત? 36 આવત. અહીં 7 હોત તો આન્સર 49 આવત. તો મારો 6.625 નો વર્ગ જે છે એ કોની વચ્ચે આવશે? 36 ને 49 ની વચ્ચે આવશે, બરાબર. આપણે આવું વિચારીએ, જો 6.5 હોય 6.5, અથવા 65 હોય 65 નો વર્ગ કેમ કરો? ખબર છે, તો તમને હિન્ટ આપો. જો એક વસ્તુ શીખવાડો મેથેમેટિકલી, આગળ પણ ભવિષ્યમાં કામ લાગશે તમને. છેલ્લે 5 હોય તો વર્ગ કેમ કરવાનો? તો 5 નો વર્ગ 25 કરી નાખવાનો, બરાબર. આગળ શું છે? 6 છે, 6 પછી શું આવે? 7 છે, 47 થઈ ગયું. તમે કેલ્સિયમ કરશો 65 નો તો શું આવે? 42 25. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે તમારી પાસે 75, ચલો 75 લઈ લો. મારે 75 નો વર્ગ કરો, શું કરીશું? 5 આવ્યો છેલ્લે, તો 5 નો વર્ગ 25. આગળ કયો આંકડો? 7 છે, 7 25 શું આવે? 8 8 56, 56 25. તો અહીંયા વિચારીએ આપણે, 6.5 હોય, જો એક્ઝેક્ટલી મારી પાસે છે કયો આંકડો? મારી પાસે 6.625 છે. મારે પાસે શું છે? 6.625 એનો વર્ગ કરવાનો છે. વિચારો, 6.625 નો વર્ગ. આ તો થઈ જાય આરામથી, −34 × 2 − −67. પણ આપણે આનું વિચારવાનું છે, 6.625. તો જુઓ, 6.625 નો વર્ગ નથી આવડતું, આટલું તો આપણે ખબર પડે. 6.5 નો વર્ગ શું થાય? તો 5 નો વર્ગ 25 ને 6 નો વર્ગ 6 પછી આવે 7 7 7 6 42. તો શું આન્સર આવશે? 42.25, બરાબર. 65 નો વર્ગ આવે 42.25, પણ 6.5 નો વર્ગ આવશે 42.25. તો એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ 6 નો વર્ગ શું આવે? 6 નો વર્ગ 36 આવે, 6 નો વર્ગ 36 આવશે. 7 નો વર્ગ 49 આવે, અને વચ્ચે 2 ની વચ્ચે શું આવે? 6.5 આવે. 6.5 નો વર્ગ 42.25. મારી પાસે જે સંખ્યા છે કઈ છે? 6.625. એનો વર્ગ કેટલો હશે? તો ડેફિનેટલી 6.5 કરતા વધારે હશે. 42 રૂપ મોટું, 44 લઈ લઈએ, બરાબર. એટલે આ પ્રમાણે આપણે ખબર પડે કે યાદ રાખી લેવું ભાઈ કે 6.625 નો વર્ગ કેટલો આવે? 44 આવે. એટલે એક્ઝેક્ટ 44 નહીં હોય, પણ આપણે મેં 44 લીધું છે, બરાબર, અંદાજ પ્રમાણે. બાકી તો એક્ઝેક્ટ જે પણ આવતું હોય આપણે કંઈ એમાં ઇન્ટરેસ્ટેડ છે નહીં. તો મૂકીએ કિંમત અમે 6.625 નો વર્ગ મૂકી દીધો મેં 44, 10⁻³⁴ × 10⁻⁶ 9 એમને રાખો, 10⁻૧૨ એમને, 12 એમને. હવે નીચે 3.14 છે, તો બે રસ્તા છે. અને પાઈ વડે ગુણો, પાઈ વડે ભાંગો, તો પાઈ ઇન્ટુ પાઈ થઈ જશે 10, બરાબર, સોરી, પાઈ ઇન્ટુ પાઈ થશે પાઈ સ્ક્વેર. અને પાઈ સ્ક્વેર બરાબર 10 હોય તો ઉપર પાઈ વધશે. અને એમ ન કરવું તો કે આવું આપણને વિચાર આવે કે ભાઈ આ 44 છે તો પાઈ બરાબર 22 ના છેદમાં 7 મૂકું. તો જો બધા વિચાર આવવા જોઈએ, મને નહીં તમને, બરાબર. આ ભાઈ ઉપર 44 આવ્યા તો 44 ભાંગ્યા 3.14 કરતાં આ બહુ ઇઝી રહે કે જે પાઈ છે એની જગ્યાએ 3.14 મુકાય. પણ 3.14 કરતાં જો 22 ભાગ્યા 7 મૂકું તો 44 નો વહીવટ આમને થઈ જાય, બરાબર. મેં શું મૂક્યું છે? પાઈ બરાબર મૂકી દીધું 22 ભાગ્યા 7, ને 7 ક્યાં મૂકી દીધા? ઉપર. સમજ પડે કે આગળ વધીએ તો પાઈનો વહીવટ પૂરો. આ 9 એમને, આ 14 આવશે, 14 એમને. અને જો અહીંયા 1.6 નો વર્ગ છે ને, 1.6 × 10⁻¹⁹ −19 નો વર્ગ થશે 10⁻³૩. અને 1.6 નો વર્ગ શું આવે? તો જો 1.6 અને 16 નો વર્ગ કેટલો થાય? 256, બરાબર. તો 1.6 નો વર્ગ કેટલો આવશે? 2.56. તો 2.56 જગ્યાએ મેં 2.5 લીધું છે. બહુ કાંઈ એટલે બધો ફરક આપણને પડવાનો છે નહીં. હવે કરીએ ગણતરી ફટાફટ. હું તમને હિન્ટ આપી દઉં છું, બાકી તમારે જ કરવાનું છે, બરાબર. એક તો 9 ગયા, આ 22 તો 44 અહીંયા આવશે, બરાબર કે નહીં? પછી શું કીધું? એક તો 14 વિધા, 14 × 8. હવે 14 × 8 કેટલા થાય? તો જો વિચારવાનું, 14 × 2 = 28 થાય. અને 14 × 2 = 28, ને પછી 14 × 2 = 18 એટલે 7 થાય. 28 × 7 = 35. તો છેદમાં નીચે આવશે આનો ગુણાકાર, 35 આવશે. કેટલો આવશે? 35 આવશે. ઉપર શું વધે? 12 × 7 × 2, 7 × 5 = 35 થઈ ગયા, બરાબર. 7 × 5 = 35 થઈ ગયા. તો છેલ્લે વધ્યું શું? વધ્યું ખાલી આપણી પાસે એટલું, 2 × 9 × 12. શું લીધા? 2 × 9 × 12. તો 12 નવા થશે 108. અને 108 × 2 કરવાના છે. કેટલા કરવાના છે? 2. કેટલા આવશે? 216 ને, બરાબર. કેટલા આવશે? 216. છેદમાં શું વધ્યું છે કે ભૂલતું છે નહીં ને? છેદમાં 5 વધ્યા છે. અને ઘાતનો વહીવટ કરી નાખીએ તો જુઓ, અહીંયા −31 છે, અહીંયા −38 છે. એટલે જો અહીંયા −38 ઉપર 68, તો હજી ઉપર −30 વધે. આ −30 ને ઉપર જશે 31, તો +31 થશે. એટલે −30 + 31, એટલે +1 વધે. અને +1 − 12, તો −11 વધશે, 10⁻¹². આ તો તમને આરામથી આવડે. 216 ભાગ્યા 5 શું થાય? તો 40.something એક આવે ને. તો એમ ખબર ન પડે, શું કરો? 2 × 2 × 2 ભાગો, આ થઈ જશે 432. 432 ભાગ્યા 10, એટલે શું આવશે? 43.2 × 10⁻¹². તો આને લખાય 1.8 ને 1.8, તો લખાશે R = 4.32 × 10⁻¹⁰ મીટર, અથવા R = 4.32 એંગસ્ટ્રોમ. યાદ રાખજો ભાઈ,
જે પરમાણુ હોય ને મોસ્ટલી એની જે કક્ષાની ત્રિજ્યા હોય મોસ્ટલી એંગસ્ટ્રોમ ટૂંકમાં નાની આવી જોઈએ. અહીં તમારે પ્લસ 10 ઘાત આવે સમજો ને, આપણે બહુ મોટો લોચો માર્યો છે. તો જો ગમે એવી ગણતરી હોય, મેં તમારી સામે ગણતરી કરી છે બધી બરાબર કેલ્શિયમ ગયો, આ પ્રમાણે તમારે પણ કરવાની છે. પણ હવે હું ગણતરી તમને નહીં કરી દઉં, કારણ કે ઘણી બધી આમ તો છેલ્લા ઘણા વર્ષથી તમને આ ગણતરી શીખવાડું છું, હવે તમને જાતે આવડવું જોઈએ. બરાબર છે? ઓકે, ચલો આપણે આગળ વધીએ. તો દાખલો સારો છે, દાખલો સારો છે બે રીતે. એક તો આ ભૂલ પડે, બાર ક્યાં મૂકવાય ખબર ન પડે, અને ગણતરી ઘણા જોઈને મૂકી દે દાખલો. દાખલો તો ઈઝી છે અને ગણતરી મારા મતે ઈઝી છે, બુદ્ધિ ચાલે તો. નેક્સ્ટ દાખલો જોઈએ, શું કહે છે જો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 3 માંથી એન બરાબર 2 માં 2 કક્ષામાં આવે ત્યારે લેમડા તરંગ લંબાઈનો ફોટોન ઉત્સર્જિત થાય છે. તો ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં થતી સંક્રાંતિ માટે જે ફોટોન ઉત્સર્જિત થશે એની તરંગ લંબાઈ શોધો. દાખલો એકદમ ઈઝી છે, ખબર કેમ પડે? જો તમને કંઈક આવું શીખવાડ્યું છે કે ત્રીજી કક્ષામાંથી બીજી બોરનો અધિતર્ક બીજો, શું કીધું હતું, સોરી બોરનો અધિતર્ક આ બીજો બરાબર. એમાં શું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે બરાબર છે, ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે ત્યારે આપણને ઉર્જા મળે તરંગ સ્વરૂપે. એનાથી ઉલટું નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવું હોય ત્યારે આપણે ઉર્જા આપવી પડે બરાબર છે, કે આપણે ફોટોન સ્વરૂપે સોરી HF અથવા HC/λ સ્વરૂપે ઉર્જા આપશું. તો દાખલો એના આધારિત જ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 3 માંથી એન બરાબર 2 માં આવે ત્યારે લેમડા તરંગ લંબાઈનો ફોટોન ઉત્સર્જિત થાય છે. હવે તમારી એવું વિચારો કે તમારી પાસે કયું સૂત્ર છે કે જેમાં લેમડા આવતું અને એન આવતું હોય, આસર છે એક સૂત્ર, કયું? બહુ બેઝિક સૂત્ર, 1/λ ઇઝ ઇક્વલ ટુ RZ² કાઉન્સમાં 1/NI² માઇનસ 1/NF², લ્યો આટલું સૂત્ર હતું. બહુ સિમ્પલ દાખલો છે બરાબર, બહુ સિમ્પલ દાખલો છે. શું કરવું પડે? 1/λ ઇઝ ઇક્વલ ટુ RZ² કાઉન્સમાં 1/NI² માઇનસ 1/NF². ઘણા વિદ્યાર્થીને ફરિયાદ એક સર દાખલો આવડે છે, સોરી કોન્સેપ્ટ આવડી જાય, બધું ખબર પડી જાય, પણ દાખલો કેમ ગણો ખબર ન પડે. અરે એનું કારણ આ હોય કે તમે રકમમાં શું આપ્યું, શું પૂછ્યું છે, એ બેને ભેગું કરી ભેગું કરતા આવડી જાય તો દાખલો આવડી જાય. કોઈ પણ દાખલો, એવું નહીં કામ કોઈ પણમાં લાગુ પડે. તો મને શું આપ્યું છે? એક તો હાઇડ્રોજન પરમાણુ કીધું છે, ઓકે, તો કંઈક ઝેડની વાત હશે. એન બરાબર 3 ટૂંકમાં એનની કંઈક વાત કરી, લેમડાની વાત કરી, તો સૂત્ર એક જ છે આવું, 1/λ ઇઝ ઇક્વલ ટુ RZ² કાઉન્સમાં 1/NI² માઇનસ 1/NF². અરે મેં તમને સાબિત કર્યું, ક્યાંથી સૂત્ર આવશે? હકીકત સૂત્ર અહીંથી આવે, EF માઇનસ EI બરાબર HF અથવા HC/λ. મેન સૂત્ર આ છે. EF કેટલા હોય? માઇનસ 13.6 Z² છેદમાં NF² માઇનસ EI શું હોય? માઇનસ 13.6 Z² / NI² બરાબર શું આવશે? HC/λ. HC/λ. પણ આ બે વસ્તુ એમાં જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો આને પણ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે, એટલે છેદમાં શું કરવું પડે? ઈ વડે ભાંગવું પડે બરાબર છે. ના બધું કરશો તો સૂત્ર આવું આવી જશે. મેં સાબિત કરેલ છે, આમાં જવાની જરૂર નથી, તો આપણે સૂત્ર આમાં કિંમત મૂકવાની છે. હવે દાખલો તો હું તમને જાતે કરવા આપું છું, એક મિનિટ પહેલાં હું પેન બદલાવી લઉં, પેન. ઓકે ચલો આગળ વધીએ. તો આપણે જસ્ટ આમાં કિંમત મૂકવાની છે. ચલો શું કીધું છે, હું ફટાફટ ગણું છું. તો આપણે લખીએ પહેલાં 1/λ ઇઝ ઇક્વલ ટુ R રહેવા દઉં, એમને ઝેડ કેટલા મૂકશું, 1 નો વર્ગ ને હાઇડ્રોજન છે એટલે કાઉન્સમાં ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં. આપણે પહેલાં બીજી મૂકવાની, નાનું હોય પહેલાં મૂકવાનું પછી ત્રીજું મૂકવાનું બરાબર, ટૂંકમાં આન્સર ધન આવવો જોઈએ, તરંગ લેમાં ઋણ ન હોય. 1/2 માઇનસ 1/3. આના પછી સમીકરણ નંબર 1 તમારે શું કરવાનું છે, સાદુરૂપ આપીને લેમડા શોધવાનું છે, કે લેમડાની કિંમત આવશે R સ્વરૂપે બરાબર, 1/2 R આવશે. આને સમીકરણ 1 આપજો બરાબર. આગળ શું કીધું છે, તો ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો ફોટોની તરંગ લંબાઈ કેટલી હોય. આ જ દાખલો તમને એમ પૂછે કે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન માટે એન બરાબર 3 માંથી એન બરાબર 2 માં આવ્યો તો કઈ શ્રેણી મળે, બામર શ્રેણી મળે. કઈ મળે? એન બરાબર 2 માટે બામર મળે, અને ત્રીજીમાંથી બીજી એટલે શું થાય, બામરની પહેલી રેખા. તો તમને આમ કહીને હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન માટે બામરની પ્રથમ રેખા તરંગ લંબાઈ, તો દાખલો સેમ જ આવે, કઈ શબ્દો ભરી ગયા. પણ આ બધી વસ્તુ ક્યારે આવડે, આપણે વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ. આગળ લખવું છે, ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, હવે ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય ત્રીજી શ્રેણી કઈ થાય, લાયમંડ બામર પાશવન શ્રેણી મળે. અને ત્રીજા પછી ચોથું છે તો એને કહેવાય પાશવનની પ્રથમ રેખા બરાબર. તમને દાખલો આમે પૂછે, બેઠો દાખલો આવશે આવો, કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે બામરની પ્રથમ રેખાની તરંગ લંબાઈ લેમડા છે તો પાશવનની પ્રથમ રેખા તરંગ લંબાઈ કેટલા લેમડા. બેઠો દાખલો, કઈ ફરક નથી, સૂત્ર પણ બેઠા ને રીત પણ બેઠી બરાબર છે. પછી તમને ત્રીજી ચોથી બીજી એવું કીધું છે, આપણે એ પ્રમાણે ગણીએ દાખલો બરાબર. બામર જવા દે ઘેર, આપણે લેમડા મળી ગયું સમીકરણ નંબર 1 તમને એક સોલ્વ કરજો એટલે મળશે. ઓકે, હવે શું કીધું છે, ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, તો શું કીધું છે, એન બરાબર 4 થી ત્રીજું, તો સૂત્ર શું આવે, 1/λ ઇઝ ઇક્વલ ટુ R રાખો એમને. અને હાઇડ્રોજનની જ વાત કરી તો શું આવશે, Z² બરાબર 1 આવે, કાઉન્સમાં શું આવશે, 1/3 નો વર્ગ એટલે 9 માઇનસ 1/4 નો વર્ગ એટલે 16. આપો સાદુરૂપ અને લેમડા ડેસ કહી દેવાનું, શું કહી દેવાનું, લેમડા ડેસ. તો તમને કંઈક લેમડા ડેસ મળશે, એના પછી સમીકરણ નંબર 1. હવે તમારે લેમડા ડેસનો આન્સર છે ને લેમડા સ્વરૂપે લાવવાનો છે. લેમડા ડેસનો આન્સર એકચુઅલી ખૂબ ખાલી જગ્યા લેમડા, તો લેમડા ડેસનો આન્સર તમારે લેમડા સ્વરૂપે લાવવાનો છે. તો શું કરવાનું, અને લેમડા ડેસ ભાંગ્યા લેમડા કરી નાખવાનું, કંઈક આંકડો આવશે, અને જે આંકડો આવે એને #4 કરીને તમારે કોમેન્ટમાં લખવાનું છે. તમારી પાસે જો સમય હોય તો, લગભગ તો સમય નહીં હોય તમારી પાસે, પણ થોડુંક સમય કાઢીને લખી નાખો બરાબર, ટાઈમ રહે તો. ઓકે, તો દાખલો ઈઝી છે, નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. નેક્સ્ટ દાખલો ગણીએ, જુઓ શું કહે છે, હાઇડ્રોજન પરમાણુમાં
ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ થવા જરૂરી. જો તમને મેં એવું શીખવાડ્યું છે કે બોરભાઈ એવું કીધું હતું, બોરભાઈએ કે તમારે નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં ઇલેક્ટ્રોન જવા દેવો હોય તો આપણે કંઈક ઉર્જા આપવી પડશે. તો એ દાખલો છે કે હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ થવા માટે જરૂરી ઉર્જા. જોકે આને શું કહેવાય, ઉત્તેજિત ઉર્જા કહેવાય, અથવા શું કહેવાય, ઉત્તેજિત સ્થિતિમાન. એ હમણાં ખબર પડી જશે બરાબર. દાખલો તમે આરામથી દાખલો સોલ્વ કરી શકો, ખબર શું હોવી જોઈએ તમને. બોરનો અધિતરિક, બોરે શું કીધું હતું કે માનો કે તમારી પાસે ઇએફ ઉર્જાનો ઇલેક્ટ્રોન છે માઇનસ ઇઆઈ બરાબર શું આવે, એચસી, અથવા શું કહેવાય, ઈ ઉર્જા. બસ આ જ કરવાનું છે. બોરનો અધિતરિક શું હતો કે તમારે ઇલેક્ટ્રોનને નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવા દેવું હોય, ધારો કે નીચેની કક્ષામાં ઉર્જા છે ઇઆઈ અને ઉપરની કક્ષામાં ઉર્જા છે ઇએફ, તો ઇએફ માઇનસ ઇઆઈ કરો તો તમને શું મળે, નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવું હોય આટલી ઉર્જાની જરૂર પડે. અથવા એનાથી ઉલટું, માનો કે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં છે અને નીચેની કક્ષામાં આવે તો શું મળે, ઉર્જા સામેથી મળશે. હવે ઉર્જા આપવી પડે કે ઉર્જા મળે એ સરખી જ હોય. આનો મિનિંગ એમ થાય, તમારે નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જવા દેવું હોય તો ઉર્જા આપવી પડે બરાબર છે, અને એનાથી ઉલટું, ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે તો ઉર્જા સામેથી મળે, પણ બે કેસમાં ઉર્જા કેવી હોય, સરખી હોય. તો યાદ રાખજો સૂત્ર બરાબર. તો ટૂંકમાં અહીંયા આપણને શું કીધું છે કે ઇલેક્ટ્રોનને ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં મોકલવાનો છે, નીચેની કક્ષામાંથી ઉપરી કક્ષામાં જાય તો આપણે ઉર્જા આપવી પડે. કેટલી આપવી પડે, તો કાંઈ નહીં, ત્રીજી કક્ષામાં કેટલી ઉર્જા હોય અને ચોથી કક્ષામાં કેટલી ઉર્જા હોય, બેની બાદબાકી કરો તમને શું મળે, કેટલી વધારે ઉર્જા આપવી પડે. ચલો ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી હોય, સૂત્ર શું આવે, તો તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોય એની ઉર્જા કેટલી હોય. બહુ સૂત્ર ઇઝી છે, ઈ એન બરાબર, સૂત્ર શું આવશે, માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર. જો આટલી બેઝિક વસ્તુ ન આવડતી હોય તો ભાઈ રિવિઝન કરો અથવા આગળનો કોન્સેપ્ટ ક્લિયર કરો. તો જો આપણે ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન એનની કક્ષામાં કેટલી ઉર્જા છે એની પાસે, માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર. ઘણા જણા આટલું યાદ રાખે, મેં પહેલાં કીધું હતું, ભૂલ અહીંયા પડશે બરાબર. આવું યાદ રાખે, માઇનસ 13.6 ભાગ્યા એન સ્ક્વેર, નહીં ભાઈ ઝેડ યાદ રાખો, કારણ કે તમને હાઇડ્રોજન આપશે રકમ એવું જરૂરી નથી. તમે હિલિયમે આપે, લિથિયમે આપે, બેરિલિયમે આપે, આપણને ખબર હોવી જોઈએ. તો શું સૂત્ર, ઈએન બરાબર માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર. શું તમે શું કરવું પડે, એન બરાબર 3 મૂકો, શું મળે, ત્રીજી કક્ષામાં કેટલી ઉર્જા. ચલો શું આવશે સૂત્ર, ઈ3 બરાબર માઇનસ 13.6, કોની વાત છે, હાઇડ્રોજનની વાત છે, હાઇડ્રોજન માટે શું મૂકશું, ઝેડ બરાબર 1 વર્ગ એમ રાખો, અને ત્રીજી કક્ષા છે શું મૂકો, 3 વર્ગ બરાબર. આનો તમારો આન્સર આવશે કે નહીં આવે, બે રીત છે, આમને રહેવા દે તો ચાલે, માઇનસ 13.6 ભાગ્યા 9 એમને લખો તો હાલ જ, અને સમીકરણ નંબર 1 આપી દો. મોકલવાનો ક્યાં છે, ચોથી કક્ષામાં, તો ચોથી કક્ષામાં ઉર્જા કેટલી હોય, ઈ4 બરાબર શું આવશે, સૂત્ર આજ આવશે, માઇનસ 13.6 ઝેડ, ઝેડ કેટલા મૂકશું, હાઇડ્રોજન છે એક જ મૂકશું, 1 વર્ગ છેદમાં 4 વર્ગ, 4 વર્ગ શું 16 આવે, તો મૂકો માઇનસ 13.6 ભાગ્યા 16. અને આ સમીકરણ નંબર 2 ક્વેશ્ચન શું છે કે ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં મોકલવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે. અરે બેની બાદ શું કરવું પડે, આ ઉર્જા ઓછી છે, આ ઉર્જા વધારે છે, તો બેની બાદબાકી કરો અને જે ઉર્જા મળે બરાબર, બેની બાદબાકી કરો, આપણે આ શું દીધું, આ તમે શોધું ઈઆઈ, આ તમને ઈઆઈ મળ્યું, આ તમને શું મળ્યું, ઈએફ. મોટી કક્ષાની ઉર્જાને ઈએફ કહેવાનું, નાની કક્ષાની ઉર્જાને ઈઆઈ કહેવાનું. બેની બાદબાકી કરો એટલી વધારે ઉર્જા આપણે બહારથી આપી પડે. તમારો શું આન્સર આવશે, જરૂરી ઉર્જા. હું આગળ દાખલો ગણાતો નથી તમને હું, જરૂરી ઉર્જા બરાબર શું આવશે, ઈ4 માઇનસ ઈ3 બરાબર. બેની બાદબાકી કરો જે આન્સર આવે તમારો જવાબ બરાબર છે. બાદબાકી કરો એટલે બધી કોમન આવી જશે 13.6, 13.6 કોમન કાઢશો તમે કંઈક આવું વધશે 1/9 માઇનસ 1/16. બાકીની ગણતરી સાથે કરવી અને આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે બરાબર છે. બહુ ઇઝી દાખલો છે, આનો આન્સર #5 કરીને કોમેન્ટમાં લખી દેવો બરાબર. ઓકે, બહુ દાખલો ઇઝી છે એટલા માટે બરાબર, બાકી કાંઈ છે નહીં. બાકી તમે 13.6 ભાગ્યા 9 કરો કે આન્સર પોઈન્ટમાં આવશે બરાબર, ને 1% આવશે, કંઈક 1% એક આન્સર આવશે જે પણ આવતો હોય. અને 13.6 ભાગ્યા 16 કરો કે આન્સર પોઈન્ટમાં આવશે, આઈ થિંક લગભગ 0.85 જેવું આવશે. હા બરાબર, એવું કંઈક આવશે 0.85 જેવું, જે ટૂંકમાં આવતું હોય એ તમારે એમ બાદબાકી કરો તો ચાલશે, આ પ્રમાણે કરો તો ચાલશે. બાકી કરવી તો પડશે, 16 માઇનસ 9 થશે 7, 7 ભાગ્યા 16 ગુણ્યા 9, એને કરતાં બેટર એ છે કે તમે અહીંયા જ ભાગાકાર કરી નાખો બરાબર, રફલી ભાગાકાર કરો તો પણ આન્સર આવી જ જશે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જો દાખલો આગળ જે ગણાવ્યો ને એને જો દાખલો છે, મેં ખાલી એક જ ચેન્જ કર્યો હતો. શું કીધું, જો હાઇડ્રોજનમાં ત્રીજીમાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થતાં ઉત્સર્જિત ફોટોની તરંગ લંબાઈ લેમડા છે. જો આ દાખલો શું છે, બેમ ફરક શું છે, આમાં ઉર્જાની વાત કરીને આમાં તરંગ લંબાઈની વાત કરી છે. આ પ્રમાણે તમને આવૃત્તિની વાત કરે આપણે કંઈ ફરક પડે નહીં, જેની વાત કરે સૂત્ર મૂકવાનું. અહીં ઉર્જાની વાત કરી સૂત્ર આપણે ઉર્જાનો મૂકું, અહીં કોની વાત કરી તરંગ લંબાઈની, તો તરંગ લંબાઈને પરમાણુ ક્રમાંક ઝેડને અને એનને શું લેવા દેવા, હમણાં કીધું લા 1/λ ઇઝ ઇક્વલ ટુ આર ઝેડ સ્ક્વેર. ભાઈ સૂત્ર ઘણા છે ને, આવું યાદ રાખે, આર 1/λ ઇઝ ઇક્વલ ટુ આર કાઉસમાં, અરે ઝેડ સ્ક્વેરને યાદ રાખી લો, બહુ કામ લાગશે. સૂત્ર શું છે, 1/ni² માઇનસ 1/nf² બરાબર કે નહીં. આ ઝેડ એટલા માટે કહું છું તમને, રકમમાં હાઇડ્રોજન આપે એવું જરૂરી નથી, બીજું કંઈક આપી દે તો પછી જરૂર પડે એની. તો શું કીધું છે, હાઇડ્રોજન માટે, હાઇડ્રોજન માટે આપણે શું મૂકશું, એક તો ઝેડ બરાબર 1 મૂકશું, બીજું શું કીધું છે, ત્રીજીમાંથી પહેલીમાં, તો ત્રીજીમાંથી પહેલીમાં સંક્રાંતિ થાય છે બરાબર કે નહીં. સૂત્ર આવશે કે તરંગ લંબાઈ કેટલી મળે છે, ત્રીજીમાંથી પહેલી કક્ષામાં આવે, જો ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે તો આપણને ઉર્જા મળશે. ઉર્જા કેટલી મળશે, ફોટોન સ્વરૂપે, અને ફોટોનની ઉર્જા કેટલી હોય, એચસી / લેમડા, તો એ લેમડા એટલું હશે.
સમજ પડે કે નહીં પડતી? બરાબર, તો 1/λ = r² √(-1/n²) સૂત્ર આ સૂત્ર ક્યાંથી ખબર? અહીંથી જ આવ્યું છે. અહીંથી સૂત્ર અહીંથી જ આવ્યા. ગણતરી કરો, જોકે સાબિત તમને કરાવેલું છે, આવૃત્તિનું સૂત્ર અને લેમડા સૂત્ર. બરાબર, નવું કાંઈ લાગવું જોઈએ નહીં. તો જસ ખાલી કિંમત મૂકો, 1/λ = r રાખો એમને, હાઇડ્રોજન તો ઝેડ બરાબર મૂકો 1 નો વર્ગ, અને કૌંસમાં 1/ શું કરો, નાનું પહેલાં રાખો, તો 1/1² એટલે 1 થશે 1² - 1/3² સાદુરૂપ આપશો આનું, તો તમને લેમડા મળશે આર સ્વરૂપે. એને આપી દો સમીકરણ નંબર 1. આગળ રકમ વધે તો શું કહે છે? લિથિયમ ડબલ, જો લિથિયમની વાત કરી, તો લિથિયમ ડબલ પ્લસ માટે n = 5 માંથી n = 2 માં સંક્રાંતિ થવા જરૂરી સંક્રાંતિ થતા, બરાબર, મોટામાંથી નાનામાં આવે છે, તો સામેથી મળશે આપણને n = 5 માંથી n = 2 માં સંક્રાંતિ થતા ઉત્સર્જિત ફોટોની તરંગ લંબાઈ કેટલી હશે? તરંગ લંબાઈ બરાબર ખાલી જગ્યા લેમડા મળે, ટૂંકમાં એક આંકડો આવશે, સંખ્યા કોઈ પણ આવશે, એ સંખ્યા આપણે શોધવાની છે, તમને ઓપ્શનમાં આપીએ છે, લખીએ તો ચલો. લિથિયમ ડબલ પ્લસ કઈ છે, કઈ કક્ષા છે? n = 5 માંથી n = 2 માં. લિથિયમ ડબલ પ્લસ ઝેડ કેટલા હોય? z = 3 હોય. કીધું શું કીધું? 5 માંથી 2 માં, તો સંક્રાંતિ થશે 5 માંથી 2 સંક્રાંતિ થશે. હું દાખલો કરતો નથી, આ નામ આપી દે 1/λ = r → z કેટલા મૂકશો? ઝેડ મૂકી દો 3 નો વર્ગ, બરાબર, બાકી તમારે કરવાનું છે. શું કરવાનું છે? આગળ પહેલાં 2 નો વર્ગ - 1/5 નો વર્ગ. સદરૂપ આપો, તમને લેમડા મળશે, કંઈક લેમડા ડેશ મળશે. એ લેમડા ડેશનો કંઈક આન્સર આવશે, કંઈક આર છેદમાં આવશે, ઉપર કંઈક સંખ્યા આવશે. આને આપો સમીકરણ નંબર 2. ભાઈ તમે શું કરો, 2/1 કરો, 2/1 કરો, લેમડા ના બાજુ લઈ જાઓ, એટલે તમને કંઈક આંકડો મળશે. બરાબર, એ તમારે લખી નાખવાનું. બરાબર, તો દાખલો જો, બધા ઇઝી છે. એક વસ્તુ ખાલી આવડે તો બધું ચેપ્ટર, આખું ચેપ્ટર આવડે એવું છે. બરાબર, પણ કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ, સૂત્ર કયું આપણે ખબર હોવી જોઈએ, અને થોડીક બુદ્ધિ ચાલવી જોઈએ એ પહેલાં. બરાબર, આગળ વધીએ. ચલો, એક બહુ મોટો દાખલો ગણી નાખીએ આપણે, એક દાખલામાં તમને ઘણી બધી નોલેજ મળી જશે. ચલો, દાખલો આપણે જે આગળ ગણ્યો એ જ છે કે ભાઈ ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે અથવા નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય તો કેટલી ઉર્જાની જરૂર પડે, દાખલો એ જ છે. ચલો, દાખલો ગણીએ. શું કીધું રકમમાં? તમને તો આપો હાઇડ્રોજન 1H1 બરાબર, પછી આપો ડ્યુટેરોન 1H2, પછી આપો છે હિલિયમ 2H4, પછી આપો લિથિયમ 3Li6, અને છેલ્લે આપો છે બેરિલિયમ 4Be8. બરાબર, આ ઉપર શું છે? ઉપર એનો પરમાણુ ભાર છે, જેનું આપણે કોઈ કામ નથી. પરમાણુ ભારનું આપણે કોઈ કામ નથી આ ચેપ્ટરમાં. હા, એ નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણું, બરાબર, ન્યુક્લિયસમાં કામ પડે, પણ અહીંયા પરમાણુવાળા ચેપ્ટરમાં ખાલી કોનું કામ પડે? પરમાણુ ક્રમાંકનું. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મેઇન છે અત્યારે. તો આ છે હાઇડ્રોજન, આ છે ડ્યુટેરોન, આ છે હિલિયમ, આ છે લિથિયમ, આ છે બેરિલિયમ. બરાબર છે. તો ક્વેશ્ચન એવો છે, આ 1, 2, 5 માટે ઇલેક્ટ્રોન જે છે એ ચોથી કક્ષામાંથી જો બીજી કક્ષામાં આવે, શું કીધું છે? દરેક માટે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા મળશે? બરાબર છે. તો સંક્રાંતિ કરે, ત્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત ફોટોનની ઉર્જાની, ટૂંકમાં આપણે ઉર્જા શોધવાની છે. અરે ભાઈ બેઠી, હમણાં કીધું એ જ વસ્તુ, કે ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે કે નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય, કંઈક ઉર્જા મળશે તો કંઈક ઉર્જા આપવી પડશે. કેટલી આપવી પડે? બેન બાદ બાકી જતી. મને કરવાનું છે, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો ચોથી કક્ષામાં એની પાસે કુલ કેટલી ઉર્જા હશે, અને બીજી કક્ષામાં હોય તો એની પાસે કેટલી ઉર્જા હશે? બેની બાદ બાકી કરો તો તમને શું મળે, કેટલી ઉર્જા આપણને મળશે ચોથીમાંથી બીજીમાં આવશે તો, અને બીજીમાંથી ચોથીમાં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? ટૂંકમાં કરવું શું પડે મારે? ચોથી કક્ષાની ઉર્જા અને બીજી કક્ષાની ઉર્જાની બાદ બાકી. બસ આટલો સિમ્પલ ફંડા છે. બરાબર, એકદમ ક્રિસ્ટલ ક્લિયર તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો આપણે મૂકીએ કિંમત. તો મારે ટૂંકમાં ઉર્જા શોધવાની છે. બરાબર, ભલે અલગ અલગ આપ્યા, આ બધા અલગ અલગ માટે ફરક ક્યાં પડે? ઝેડમાં. બરાબર, ઝેડ તમને એમ કહે છે કે તમારી પાસે હાઇડ્રોજન છે, એનો ઇલેક્ટ્રોન ચોથીમાંથી બીજીમાં આવે તો કેટલી ઉર્જા મળે? પછી એમ કીધું ડ્યુટેરોન છે, ડ્યુટેરોનનો ઇલેક્ટ્રોન ચોથીમાંથી બીજીમાં કેટલી ઉર્જા મળે? પછી એમ કીધું હિલિયમ છે, હિલિયમનો ઇલેક્ટ્રોન ચોથીમાંથી બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા મળે? પછી લિથિયમ છે, તો લિથિયમનો ઇલેક્ટ્રોન ચોથીમાંથી બીજીમાં કેટલી ઉર્જા મળે? છેલ્લે કીધું બેરિલિયમ છે, બેરિલિયમનો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા મળે? ટૂંકમાં દરેકમાં આ 5-5 માં સંક્રાંતિ ક્યાં થાય છે? ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં. બરાબર છે. આપણે જસ્ટ ખાલી જોવાનું છે, સરખામણી કરવાની છે કે કોને વધારે, કઈ કયા કેસમાં વધારે ઉર્જા મળે અને કયા કેસમાં ઓછી ઉર્જા મળે. બરાબર, ચલો સૂત્ર શું છે ઉર્જાનું? કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, સૂત્ર શું આવે? En = -13.6 Z² / n² ઇલેક્ટ્રોન. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. બરાબર, ફરીથી સ્ટાર્ટ કરીએ. આપણે તમને એવું શીખવાડ્યું છે કે ઇલેક્ટ્રોન એનમી કક્ષામાં સૂત્ર શું આવે? -13.6 Z² / n² આ તમને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. આપણે કામ કરે, ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં હોય, જો 5-5 માં જરૂર કોની છે? ચોથી કક્ષાની ઇલેક્ટ્રોનની અને બીજી કક્ષાની ઇલેક્ટ્રોનની. આપણે કામ કરીએ શરૂઆતથી, તે આપણે છે ને ચોથી કક્ષામાં કેટલી ઉર્જા હોય, ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં કેટલી ઉર્જા હશે એની પાસે કોઈ પણ માં હોય, સૂત્ર શું આવે? -13.6 Z² / n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે શું કે n = 4 મૂકીએ. શું મૂકી દઈએ? n = 4 મૂકું તો મને શું મળે? ચોથી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા શું આવશે? -13.6 Z² / n² શું આવશે? 4 નો વર્ગ. -13.6 / 16 કરો શું આંતર આવશે? -0.85. આ Z² રાખીએ એમને, કે કારણ શું? દરેકની કિંમત આપણે મૂકી પડશે, દરેકમાં Z ની કિંમત અલગ અલગ છે, બાકી બધામાં કઈ ફરક છે નહીં. તો ચોથી કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય કોઈ પણ તત્વ માટે? -0.85 Z² એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ હશે.
પછી ચોથીમાંથી બીજીમાં આવે તમારે બીજી કક્ષાની ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, સોરી બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા પણ જરૂર પડશે. સૂત્ર શું આવશે? બસ કંઈ નહીં, અહીંયા તમારે જે એન બરાબર 4 મૂક્યા હતા એની જગ્યાએ તમારે એન બરાબર 2 મૂકી દો. ચલો મૂકીએ આપણે, તો ઈ ટુ બરાબર ટૂંકમાં બીજી કક્ષાની ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, સોરી ઉર્જા, એટલે ફરીથી બોલું, બીજી કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જા એન બરાબર 2 મૂકું, શું આવશે સૂત્ર? -13.6 ઝેડ સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4 થઈ જશે. -13.6 ભાગ્યા 4 કરો તો 4 × 3 = 12, ઉપર રૂપકા કહેવાય એટલે -3.4. આમ યાદ રાખવાનું બરાબર છે. ઉપર 12 હોય તો એક્ઝેક્ટ આન્સર 3 આવે, 13.6 થોડું વધી ગયું, 1.6 વધી ગયા બરાબર. 1.6 × 4 તે પોઈન્ટ છે, એટલે શું આન્સર આવશે? -3.4 ઝેડ સ્ક્વેર. તો બીજી કક્ષાના ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ તત્વનો, એની કેટલી ઉર્જા હશે? -3.4 ઝેડ સ્ક્વેર. અને ચોથી કક્ષામાં કેટલી ઉર્જા હોય? -0.85 ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન હોય. એટલે કામ કરીએ આપણે, જસ્ટ ખાલી સમજીએ. હવે તમને કીધું છે આ જે બેઝિક માહિતી તમને આપી અત્યારે બરાબર, આગળ ચર્ચા કરીએ છીએ જસ્ટ તમને હિન્ટ આપવા માટે કે ભાઈ આપણે બોરના અધિતર બીમાં ભણી ગયા હતા કે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચી કક્ષામાં આવે તો કેટલી આવૃત્તિ મળે? એફ આવૃત્તિ મળે. આ સૂત્ર પરથી શોધવાની, કેટલી લેમડા મળે? આટલી લેમડા મળે આ સૂત્ર પરથી. જો કે આપણે આ સૂત્ર કઈ વાપરશું? 1/λ = r² ((1/ni²) - 1/nf²). પણ આ જે સૂત્ર છે એનો જન્મ અહીંથી થયો. ક્યાંથી? બોરના અધિતર બે માંથી બરાબર. આપણે ઉર્જાની વાત કરી, તો ઉર્જા કઈ રીતે મળે? બે ની બાદ બાકી. તો મને ખબર પડી ગઈ કે ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા મળે આપણને, તો બેની બાદ બાકી. તો શું કર્યું મેં અહીંયા? E4 - E2 કર્યું. ચલો E4 કેટલા છે? -0.85 ઝેડ સ્ક્વેર. તો -0.85 ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ, એમાંથી શું વાત કરશું? -± + થઈ જશે 3.4 ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. ટૂંકમાં મેં E4 - E2 આપણે કીધું ને કે બેની બાદ બાકી કરો તમને શું મળે, કેટલી ઉર્જા મળે અથવા કેટલી ઉર્જા આપવી પડે. બહુ ઇઝી વસ્તુ છે, હું ફટાફટ થોડું ભાગું છું બરાબર, કારણ કે આગળ દાખલો એનો જ છે આપણે. તો E4 - E2 નો આન્સર શું આવશે? 2.55 ઝેડ. તો આપણે બધું મૂકી દીધું છે, ખાલી બાકી શું રહે? ઝેડ મૂકવાના રહી. તો મતલબ ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા મળશે આપણને ફોટોનની? 2.55 ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં ચોખ્ખું દેખાય છે કે જેટલો ઝેડ મોટો એટલી ઉર્જા વધારે મળે. તો આમાં સૌથી વધારે ઝેડ કોનો છે? બેરિલિયમનો. તો બેરિલિયમનો ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો આપણને સૌથી વધારે ઉર્જા આપશે. લિથિયમ છે તો એને થોડીક ઓછી આપશે. હિલિયમ છે તો હજી ઓછી આપશે. અને હાઇડ્રોજન છે, ડ્યુટેરોન છે, બેમાં ફરક શું છે? બેમાં ફરક છે પરમાણુ ભારમાં બરાબર છે. પણ ઝેડમાં કંઈ ફરક પડે? આનો ઝેડ એક થાય, ડ્યુટેરોનનો ઝેડ એક જ થાય. તો બે માટે ઝેડની કિંમત કેવી સરખી હોય? તમે બેમાં ઉર્જા કેવી મળે? સરખી મળે. આ તમને છે ને ગુમરાહ કરવા આપ્યું છે, બુમરાહની ગુમરાહ બરાબર છે, કે તમારો ખોટો પડે બરાબર. જો ટ્રિટિયમ પણ આપી દઈ, હાઇડ્રોજન, ડ્યુટેરોન અને ટ્રિટિયમ બરાબર, ત્રણમાંથી કોઈ પણ આપે, ઝેડ કેટલા છે? આના માટે એક છે, આના માટે એક છે, આના માટે એક જ છે. તો ઉર્જા કેવી આવશે? સરખી આવશે. ખબર પડે કે નહીં? અહીંથી ખબર પડી જવી જોઈએ, અહીંથી જ તમને ખબર પડી જવી જોઈએ કે કયા સંક્રાંતિમાં કયા તત્વોના અથવા કયા પરમાણુની સંક્રાંતિ દરમિયાન વધારે ઉર્જા મળશે, વધારે શેમાં મળશે? જેનો ઝેડ મોટો એના માટે ઝેડ સ્ક્વેર મોટું, જેટલું ઝેડ સ્ક્વેર મોટું એ તમને વધારે ઉર્જા મળશે બરાબર. તો સૌથી ઓછી શેમાં મળશે? હાઇડ્રોજનમાં. એની જેટલી જ કોના મળશે? એની જેટલી જ મળશે ડ્યુટેરિયમમાં, એની જેટલી જ મળશે. એનથી વધારે હિલિયમમાં, એનથી વધારે મળશે લિથિયમમાં, સૌથી વધારે શેમાં મળશે? બેરિલિયમમાં. ચલો મૂકીએ કિંમત આપણે, પહેલાં હાઇડ્રોજન મૂકી દે 1H1. હવે જો કંઈ કરવાનું થતું નથી, કાંઈ નથી કરવાનું, હવે શું કરવાનું? ખાલી જસ્ટ આપણે ઝેડની કિંમત મૂકવાની છે બરાબર છે. તો મૂકીએ, ચલો સૂત્ર આપણને આવી ગયું E4 - E2, કે બીજ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે આટલી ઉર્જા મળે, 2.55 ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હાઇડ્રોજન માટે શું મૂકવાનું છે? હાઇડ્રોજન છે 1H1, આપણે આ જ જોવાનું છે. પરમાણુ ભાર, સોરી પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો ઝેડ બરાબર 1 મૂકો, શું આવશે? 2.55 × 1² કેટલો આવશે? 2.55 ઇલેક્ટ્રોન. બીજું છે ડ્યુટેરોન. ડ્યુટેરોન માટે શું આવશે? ઝેડ બરાબર 1 આવે, ઝેડ બરાબર 2 આવે ભાઈ. છે તો ડ્યુટેરોન ને હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, આઇસોટોપ છે બરાબર. તેના માટે શું આવશે? ઝેડ બરાબર 1 જ લેવાનું. તો જે ટ્રિટિયમ આપ્યું હોય ને તો શું આવે? ઝેડ બરાબર 1 જ લેવું પડે. તો જો બેમાં કેવી ઉર્જા મળે? સરખી મળે. તમને આવું ઘણી વખત ખાલી આ બેનું પૂછે એક્ઝામમાં કે ભાઈ હાઇડ્રોજનનો, હાઇડ્રોજન માટે 1H1 અને ડ્યુટેરોન માટે 1H2 માટે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો બેમાં ઉર્જા કેવી મળે? સરખી મળે, વધારે મળે, ઓછી મળે? શું આન્સર આવશે? સરખી મળે. કારણ શું? બેનો ઝેડ સરખો છે અને સંક્રાંતિ પણ સેમ જ થાય ચોથીમાંથી બીજીમાં બરાબર. તો બેમાં જે ટ્રિટિયમ આપ્યું તેમાં પણ સેમ જ આવે. ચલો હિલિયમ લઈ લે. હિલિયમ માટે શું કરવું પડે? ઝેડ બરાબર 2 મૂકવો પડે. તો જે બેનો વર્ક થઈ જશે તો 2.55 × તમે 4 કરો તો શું આન્સર આવશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હિલિયમ માટે કેટલી ઉર્જા મળશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. લિથિયમ માટે શું કરવું પડે? ઝેડ બરાબર 3 મૂકવો પડે. તો મૂકું દેવાનો 3 નો વર્ગ 9. 9 × 2.55 શું આન્સર આવશે? 22.95 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ રફલી ગણતરી કરો તો આન્સર આવી જાય બરાબર છે. 9 × 2 = 18 અને 9 × 2 = 18 અને 0.5 લેવો, બીજા 4.5 રાખો બરાબર. તો 18 × 4.5 = 22 જેવું થાય. થોડુંક આ 0.5 છે એટલે બીજા પાછા 0.45 ઉમેરવાના, સોરી 0.045, એટલે આન્સર આવશે 22.95 ઇલેક્ટ્રોન બરાબર. બેરિલિયમ લઈ લઈએ. બેરિલિયમ માટે ઝેડ બરાબર 4 હોય તો શું કરવું પડે? 2.55 × Z² ઝેડ છે 4, તો 4 નો 1 16, તો 16 × 16 = 32 અને બીજા 8 એટલે 40 જેવું થશે બરાબર કે નહીં? તો આ પ્રમાણે આન્સર આવશે 40.80 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સૌથી વધારે શેમાં મળે? સૌથી વધારે તમે લખવાનું છે, સૌથી વધારે આ પ્રમાણે લખવાનું છે કે ભાઈ બેરિલિયમ ઉર્જા, બેરિલિયમની ઉર્જા સૌથી વધારે, એનથી ઓછી કોની? લિથિયમની. એનથી ઓછી કોની? હિલિયમની. અને એનથી ઓછી કોની? હાઇડ્રોજનની, 1H1 ની અને એટલી જ કોની છે પાછી? 1H2 ની, ડ્યુટેરોનની.
તો સૌથી ઓછી આવશે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમની, એનથી વધારે ઉર્જા આવશે લિથિયમની, સોરી હિલિયમની, એનથી વધારે લિથિયમની, એનથી વધારે બેરિલિયમની. કારણ કે બેરિલિયમ માટે ઝેડ જેટલા વધારે, ટૂંકમાં ઝેડ જેટલા વધારે એટલે ઉર્જા વધારે. દાખલો ઇઝી છે પણ તમને ઘણું બધું એમાં શીખવા મળે એટલા માટે બધું ભેગું લઈ લીધું છે. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આપણે થિયરી ભણવાની છે, બહુ ઇઝી થિયરી છે. થિયરી જે છે એ આપણે ભણી જ ગયા છે એમ માનો, તમે હમણાં શીખવાડી દીધી એમ માનો, એટલે જસ્ટ થોડી એક બે વાત કરવાની છે આમાં. તો નવી થિયરીની ટાઇટલ છે ઉત્તેજિત ઉર્જા અને ઉત્તેજિત સ્થિતિમાન, અથવા આયનીકરણ ઉર્જા અને આયનીકરણ સ્થિતિમાન, બે અલગ અલગ થિયરી છે, સમજે. ચલો, ઉત્તેજિત સ્થિતિમાન અથવા ઉત્તેજિત ઉર્જા કોને કહેવાય? સિમ્પલ, ગોખવા નથી. બરાબર, ચોપડીમાં જે પણ આવ્યું અહીંયા પણ જે પણ લખ્યું ઘડીક સમજો શું કહે છે. તમારી પાસે નીચેની કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને ઉપર મોકલવો છે તો ઓટોમેટિક જશે? ના સર, ઓટોમેટિક તો નહીં જાય. શું કરવું આપણે? શું કરવું પડે? આપણે ઉર્જા આપવી પડે. શું કરવું પડે? આપણે ઉર્જા આપવી પડે. તો કેટલી ઉર્જા આપવી પડે એને કહેવાય ઉત્તેજિત ઉર્જા. સમજ પડે કે નહીં? ફરીથી કહી દઉં, કોઈક ઇલેક્ટ્રોન નીચેની કક્ષામાં છે, એને કૂદકો મારીને અથવા સાદી સોરી ફિઝિક્સની ભાષામાં કહીએ તો સંક્રાંતિ કરીને ઉપરની કક્ષામાં લઈ જવો છે. તો ઇલેક્ટ્રોનને નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં લઈ જવું હોય તો બોર સાહેબે શું કીધું છે કે તમારે કંઈક ઉર્જા આપવી પડશે. બરાબર, તરંગ સ્વરૂપે. તો એ જે ઉર્જા આપવી પડે છે એ જ ઉર્જાને શું કહેવાય? ઉત્તેજિત ઉર્જા. અને જે સ્થિતિમાન આપવું પડે, બરાબર, ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીને આપણે જે સ્થિતિમાન આપીએ એને કહેવાય ઉત્તેજિત સ્થિતિમાન. બહુ ઇઝી છે સર. તો આયનીકરણ ઉર્જા અને આયનીકરણ સ્થિતિમાનમાં શું ફરક? જો સમજો, આવડી ગયું તો આરામથી આવડી જાય. મેં તમને શું કીધું કે પેલા વાંચી લઈએ આપણે, કે જ્યારે ઇલેક્ટ્રોન ઓછા એન, ટૂંકમાં ઓછા એન ધરાવતી કક્ષામાંથી કોઈક રીતે ઉર્જા મેળવે અને વધુ એન ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે, તો આ વધુ એન ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા, ટૂંકમાં તમારે ઓછામાં ઓછી કેટલી આપવી પડે? હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, એમાંથી તમારે ચોથી કક્ષા મોકલવો છે, તો ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કર્યો. બરાબર છે, તો બીજીમાંથી ચોથીમાં લઈ જવા માટે તમારે જે મિનિમમ એનર્જી, વધારે આપો તો ચાલશે હજી ઉપર જશે, પણ બીજીમાંથી ચોથીમાં લઈ જવો તો કંઈક તો ઉર્જા આપવી જ પડશે. એનથી ઓછી આપશો તો નહીં ચાલે, પણ અમુક તો આપવી જ પડશે. હમણાં કેવા આપણે મેળવું 2.55 ઝેડ સ્ક્વેર. બરાબર, તો 2.55 ઝેડ સ્ક્વેર એટલી ઉર્જા તો આપવી જ પડશે. તો જે લઘુત્તમ ઉર્જા છે એને શું કહેવાય? ઉત્તેજિત ઉર્જા. અને જે પોટેન્શિયલથી આપણે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ એ પોટેન્શિયલને અથવા સ્થિતિમાનને શું કહેવાય? ઉત્તેજિત સ્થિતિમાન. ટૂંકમાં ઉત્તેજિત કરવું એટલે શું થાય? ઉપર નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં મોકલવું એને કહેવાય ઉત્તેજિત. ચલો સર, આયનીકરણમાં શું ફરક? બહુ ઇઝી છે, આ ખબર પડી ગઈ તો ખબર પડી જશે. હવે આયનીકરણ એટલે ઉત્તેજિત જ કરવું, પણ ક્યાં સુધી ઉત્તેજિત કરવું? છેલ્લે સુધી. તો ઇલેક્ટ્રોન માનો કે નીચેની કક્ષામાં છે, માનો કે બીજી કક્ષામાં છે. હવે ક્વેશ્ચન એમ છે કે એને આયનીકરણ કરવું એટલે શું? તો આયનીકરણ એટલે ઇંગ્લિશમાં કહેવાય આયોનાઇઝેશન. હવે આયોનાઇઝેશન એટલે મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોનને તમારે બીજી કક્ષામાંથી છેક ક્યાં લઈ જવાનું છે? ચોથી પાંચમી કંઈ નહીં, છેક છેલ્લી કક્ષામાં, એટલે કઈ? એન બરાબર ઇન્ફિનિટીમાં. તો જો આમાં ક્યાં લઈ ગયા આપણે? બીજીમાંથી ત્રીજીમાં, બીજીમાંથી ચોથીમાં, બીજીમાંથી પાંચમીમાં. એને કહેવાય ઉત્તેજિત, પણ આયનીકરણ કોને કહેવાય? છેક છેલ્લે પહોંચાડી દો. સમજ પડી ગઈ કે નહીં? બે થિયરી બાજુમાં એટલે માટે લખી છે કે બે થિયરી સરખી જ છે. ઉત્તેજિતમાં શું કરવાનું? નીચેની કક્ષામાંથી એની કોઈ ઉપરની કક્ષા કોઈ પણ હોય પછી એમાં મોકલવાનું, અને જો તમે ઉપર મોકલો છો એ એકદમ છેલ્લી કક્ષામાં મોકલી દો તો ઉત્તેજિત થઈ જશે આયનીકરણ. ટૂંકમાં આયનીકરણ વાત આવે એટલે એક જ વસ્તુ, ઇલેક્ટ્રોન જે પણ કક્ષામાં છે, પહેલીમાં હોય, બીજીમાં હોય, પાંચમી હોય, દસમી હોય, મોકલવાનું ક્યાં? એન બરાબર ઇન્ફિનિટી. હવે એન બરાબર ઇન્ફિનિટી જેવી કક્ષા તો હોય નહીં, મતલબ શું થાય? એન બરાબર ઇન્ફિનિટીમાં મોકલવો એટલે કે એને છેલ્લે કક્ષા મોકલી દેવો. છેલ્લી કક્ષામાં હશે તો છેલ્લી કક્ષા વિચારો, ન્યુક્લિયસનું જે આકર્ષણ બળ છે ઇલેક્ટ્રોન પ્રત્યે, બહુ ઓછું હોય, વધારે હોય, બહુ ઓછું હોય, ટૂંકમાં ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં જશે. મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી ગયો, ઇલેક્ટ્રોન બની ગયો મુક્ત ઇલેક્ટ્રોન. શું બની ગયો? મુક્ત ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં છે એને મારે મુક્ત ઇલેક્ટ્રોન બનાવવો છે, અથવા એમ કહી શકાય ઇલેક્ટ્રોનને મારે છેલ્લી કક્ષા મોકલવો છે, અથવા એમ કહી શકાય ઇલેક્ટ્રોનને મારે ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત કરવો છે. તો જે ઉર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ ઉર્જા, અને જે સ્થિતિમાન આપવું પડે એને કહેવાય આયનીકરણ સ્થિતિમાન. જો કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે. બરાબર છે, તો આઈ થિંક બે વસ્તુ તમને ખબર પડી ગઈ છે. ઉત્તેજિતમાં શું થાય? આપણે નીચી કક્ષામાંથી કોઈ એની ઉપરની કક્ષા મોકલીએ, અને આયનીકરણ શું થાય? નીચેની કક્ષામાંથી છેક બહારની કક્ષા, એટલે કઈ? એન બરાબર ઇન્ફિનિટીમાં મોકલીએ. હવે આવડતા આવડી જાય. ચલો, હમણાં આપણે ભણી જ ગયા છીએ, બરાબર એ જ વસ્તુ ડિસ્કસ કરવાની છે અહીંયા. હવે માનો કે તમારે જરૂર પડે, તમને દાખલા શું પૂછે? કે જો દાખલા આવા પૂછે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં છે, એને તમારે ચોથી કક્ષા મોકલવો છે, તો કેટલી ઉર્જા જરૂર પડે? આગળ દાખલો ગણો કે નહીં આપણે? આગળ હમણાં જે દાખલો ગણો એ શું હતું? આ જ હતું, ઉત્તેજિત ઉર્જા. બરાબર કે નહીં? તો દાખલા આવા જ પૂછે. આયનીકરણમાં શું પૂછે? કે ભાઈ લિથિયમનો ઇલેક્ટ્રોન જે ત્રીજી કક્ષામાં છે તો એનું આયનીકરણ ઉર્જા કેટલી હશે? તો એ પણ આરામથી મળી જાય. દાખલા તમને ખબર કે કઈ ટાઈપના દાખલા પૂછે છે, થિયરી ભણી લઈએ થોડી. તો આઈ થિંક બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો આપણે માનો કે ઇલેક્ટ્રોન છે ઈઆઈ કક્ષામાં, સોરી એનઆઈ કક્ષામાં છે, કઈ કક્ષામાં છે? એનઆઈ કક્ષામાં. એમાંથી તમારે ઉત્તેજિત કરીને એનએફ કક્ષામાં મોકલવો છે, કેટલી ઉર્જા જરૂર પડે? અરે હમણાં કીધું એનએફ કક્ષામાં જે ઉર્જા હોય એ, અને એનઆઈ કક્ષામાં જે ઉર્જા હોય મેં બાદ બાકી કરી દો. હમણાં કીધું ને ઇલેક્ટ્રોન તમારે બીજી કક્ષામાંથી ચોથી કક્ષા મોકલો તો શું કરવું પડે? ચોથી કક્ષાની ઉર્જા અને બીજી કક્ષાની ઉર્જા બેની બાદ બાકી કરો, તમને શું મળી જાય? બીજીમાંથી ચોથીમાં જાય તો કેટલી ઉર્જા આપવી પડે, અને એનાથી ઉલટું ચોથીમાંથી બીજીમાં આવે તો કેટલી ઉર્જા મળે? સમજ.
તો એ જ વસ્તુ છે અહીંયા કે માનો કે ઇલેક્ટ્રોનને એનઆઈ કક્ષામાંથી એનએફ એ લીખું છે, જો દોર્યું છે, એનઆઈ કક્ષામાંથી ઉત્તેજિત કરીને ક્યાં મોકલવો છે? એનએફ, એનએફ એટલે કે મોટી કક્ષામાં, બરાબર છે? મોકલવું હોય તો કેટલી ઉર્જા આપવી પડે, એને શું કહેવાય? ઉત્તેજિત ઉર્જા. કેટલી હશે? તો ઈ એનએફ કક્ષામાં કેટલી ઉર્જા હશે? ઈએફ હશે. અને એનઆઈ કક્ષામાં કેટલી ઉર્જા હશે? ઈઆઈ હશે. બેની બાદ બાકી કરો તમને શું મળે? આ એન ફોટોન, આ હકીકત શું? આપણે ફોટોન સ્વરૂપે ઉર્જા આપણે આપવી પડે અથવા મળે, બરાબર છે? તો આપણે આટલી ઉર્જા આપવી પડે છે. આ જે ઉર્જા મળે બેની બાદ બાકી તેને શું કહેવાય? ઉત્તેજિત ઉર્જા, બરાબર. અથવા એચ એફ લખો તમે, એચસી બાલી આપણે લખો, બધું સરખું જ છે. તો આપણે ચલો મને એમ કહો, ઇલેક્ટ્રોન એનએફ કક્ષામાં કેટલી ઉર્જા હશે? એની પાસે -13.6 Z² / (nF²) માઇનસ નંબર રાખો. અને ઇલેક્ટ્રોન એનઆઈ કક્ષામાં હોય તો કેટલી ઉર્જા હશે? -13.6 Z² / (nF²), બરાબર. તો બેની બાદ બાકી કરો, મોટામાંથી નાની ઉર્જા બાદ કરો, તમને શું મળશે? ઉત્તેજિત ઉર્જા મળી જશે, બરાબર કે નહીં? હવે માનો કે તમારો આન્સર, હું તમને એક એક્ઝામ્પલ આપું. મને હમણાં આપણે એવું કંઈક હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ચોથી કક્ષામાંથી, મને કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોનને આપણે બીજી કક્ષામાંથી ચોથી કક્ષા મોકલવો છે. હમણાં દાખલો ગણીને ખબર છે. તો આપણને હમણાં મળ્યું હતું કે E4 - E2 કેટલા આવે, કે ભાઈ ચોથી બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જવા દેવું, કેટલી ઉર્જા આવી હતી? 2.55 Z² × (nF²) Z² એ હાઇડ્રોજન માટે એક મૂકી દીધું, શું ઇલેક્ટ્રોન એટલે આટલી ઉર્જા જરૂર પડે. તો આને શું કહેવાય? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ માટે જરૂરી લઘુત્તમ ઉત્તેજિત ઉર્જા કેટલી હોય? 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી હોય? આ દાખલો થઈ ગયો. કેટલી હશે? 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ તમે વોલ્ટેજ પૂછે તો વોલ્ટેજ બધું તમને કરવાનું છે, ખબર છે? આ ઈ કાર્ડ નાખું તો શું આન્સર આવે? તમને પ્રશ્ન પૂછે, બરાબર છે, કે બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જવા માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉત્તેજિત ઉર્જા કેટલી? તો શું આન્સર આવશે? 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ તમને એમ પૂછું કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જવા માટે જરૂરી ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? ઈ કાર્ડ નાખું કેટલું આવશે? 2.55. સર આવું કેમ? આવું એટલા માટે, જુઓ આપણે તમને સૂત્ર ભણાવતું ચેપ્ટર નંબર 2 માં, W = Q∆V. Q∆V બરાબર ઉર્જા થશે, બરાબર ઉર્જા થશે. અહીંયા જે કાર્ય છે એ ઉર્જા થશે. તો ઉર્જા છે એમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. કોને મોકલવાનું છે? ઇલેક્ટ્રોનને મોકલવાનું છે. તો ક્યુ શું આવશે? ઈ આવશે. એને ડેલ્ટા વી શું છે? પીડી છે ને, શું છે? પીડી છે. સૂત્ર મળી ગયું. એક આંકડો છે ને, મને કંઈ જરૂર છે 5 ની, ફરીથી કહી દઉં તમને. અહીં લખું છું W = Q∆V બરાબર કહી દઈએ ઉર્જા, બરાબર છે. માનો કે આપણે ઇલેક્ટ્રોનને મોકલવો છે બીજીમાંથી ચોથીમાં, તો ક્યુ તરીકે શું આવશે? ઈ આવશે. ડેલ્ટા વી શું છે? આપણે પીડી શોધવાનું છે. પીડી જેટલો પીડી હોય એટલો. કેટલી ઉર્જા જરૂર પડે? બીજીમાંથી ચોથીમાં જાઓ કેટલી જરૂર પડે ઉર્જા? 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટની, બરાબર છે. તો પીડી બરાબર શું આવશે? 2.55 E/E, બરાબર છે. તો ઈ ઉડી જશે. શું આવશે? 2.55. આ બધું દર વખતે કરવા બેસાય નહીં. મને કે તમારો જવાબ શું આવ્યો? ઉર્જાનો જવાબ તમારે 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યો. તમે શું કરશો? વોલ્ટેજ કેટલો હશે? 2.55 વોલ્ટ. તો જો લખ્યું છે તમને રકમમાં ઉર્જા જગ્યાએ શું માંગે? સ્થિતિમાન માંગે. ભાઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં લઈ જવું હોય તો જરૂરી ઉત્તેજિત સ્થિતિમાં શોધો. તો તમારે શું કરવાનું? શોધવાની આપણે ઉર્જા જ, પણ જે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે એ કાર્ડ નાખવાનું. પછી એ જ વસ્તુ લખીને ગુજરાતી ભાષામાં કે સ્થિતિમાન માંગે, તમે રકમમાં જવાબમાં સ્થિતિમાન માંગે, તમે શું કરવાનું? ઉર્જા જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યું હોય તેમાંથી ઈ કાર્ડ નાખો. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, માનો કે તમારી ઉર્જા આવી 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી આવી ઉર્જા? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વોલ્ટેજ કેટલું હશે? 3.4 વોલ્ટ. આટલી વસ્તુ યાદ રહેશે. એનું કારણ અહીંયા આપી દીધું, બરાબર છે. કારણ અહીંયા આપી દીધું છે, બરાબર. તો યાદ રાખજો, તમને સ્થિતિમાન માંગે કે ઉર્જા માંગે, સૂત્ર આપણું એક જ કે મોટી કક્ષામાં કેટલી ઉર્જા છે અને નીચી કક્ષામાં કેટલી ઉર્જા છે, બેની બાદ બાકી કરો, તમને શું મળે? ઉત્તેજિત ઉર્જા મળે. એમાંથી ઈ કાર્ડ નાખો. એ ઉર્જા શેમાં મળે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે એમાંથી તમે ઈ કાર્ડ નાખો. ઈ શું કામ કાઢવાનું? એનું કારણ મેં તમને કીધું અહીંયા. તમને શું મળશે? વોલ્ટેજ મળી જશે. ચલો આયનીકરણ કોને કહેવાય? સિમ્પલ. બહુ આ તો બહુ ઈઝી છે, બહુ ઈઝી છે આયનીકરણ. બસ નીચેની કક્ષામાંથી ઉપર સૌથી છેલ્લી કક્ષામાં કૂદકો મારા દેવાનો, સંક્રાંતિ કરાવી દેવાની, બરાબર છે. તો અહીંયા દોર્યું છે, ધારો કે ઇલેક્ટ્રોન એનઆઈ કક્ષામાં છે. એને એટલે કોઈ પણ હોય, પહેલી બીજી ત્રીજી કોઈ પણ હશે, બરાબર. કોઈ પણ કક્ષા છે, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી બ્લા 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 છે, જ્યાં સુધી જો તમારી ઈચ્છા હોય ત્યાં સુધી. એમાંથી મારે ઇલેક્ટ્રોનને છેલ્લી કક્ષામાં, આ વચ્ચે ડોટેડ લાઈન દોરી છે એટલે શું મતલબ થાય? એનો વચ્ચે ઘણી બધી કક્ષાઓ છે, ડોટેડ લાઈન વચ્ચે દોરી છે એનો મતલબ એમ થાય વચ્ચે ઘણી બધી કક્ષાઓ છે. એ બધી કક્ષા કુદાવી છે એટલે ક્યાં મોકલવાનું છે? ઇલેક્ટ્રોનને છેલ્લી કક્ષામાં. ટૂંકમાં એ ન્યુક્લિયસ કંઈક હશે, એ ન્યુક્લિયસના બંધનમાંથી ઇલેક્ટ્રોનને છુટકારો આપવાનો છે, બરાબર છે. અને મોક્ષ આપવાનો છે. ઇલેક્ટ્રોનને મોક્ષ આપવા માટે, એમ કહી શકો, ઇલેક્ટ્રોનને મોક્ષ આપવા માટે જે જરૂરી ઉર્જા છે લઘુત્તમ ઉર્જા, એને કહેવાય આયનીકરણ ઉર્જા, અથવા એ જે વોલ્ટેજ છે એને કહેવાય આયનીકરણ સ્થિતિમાન. તો કંઈ નહીં, આ જ વસ્તુ કરવાની છે. માનો કે ઇલેક્ટ્રોન નીચેની કક્ષા એનઆઈમી કક્ષામાં છે તો ઉર્જા કેટલી હશે એની પાસે? એનઆઈ બરાબર -13.6 Z² / (nI²), બરાબર. ઇલેક્ટ્રોન માનો ઘડીકા એને આપણે જે વસ્તુ અહીંયા કરીએ એ વસ્તુ અહીંયા કરવાનું છે. ઇલેક્ટ્રોનને કઈ કક્ષા મોકલવાનું છે? એન બરાબર ઇન્ફિનિટીમાં. ત્યાં કેટલી ઉર્જા હોય? તો એ ઇન્ફિનિટી, બરાબર. સૂત્ર શું આવશે? -13.6 Z² / (nF²). હવે છેદમાં ઇન્ફિનિટીનો સ્ક્વેર શું થશે? 0 થઈ જશે. મતલબ શું થાય? તમને ખબર જ છે કે છેલ્લી કક્ષામાં કેટલી ઉર્જા હોય? 0 હોય. કેટલી હોય? 0 હોય. ચલો તો કરવાનું શું? આ હમણાં કીધું એમ જ, આમાંથી આમાં મોકલવું હોય તો શું કરવાનું? આની ઉર્જા માઇનસ આની ઉર્જા. તો એ જ વસ્તુ કરવાની છે. ઇલેક્ટ્રોનને નીચેની કક્ષામાંથી છેલ્લી કક્ષા મોકલવો છે તો શું કરીશું? છેલ્લી કક્ષાની ઉર્જા માઇનસ નીચેની કક્ષાની ઉર્જા, બરાબર. શું આવશે? ઉત્તેજિત ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા. અને છેલ્લી કક્ષા સ્પેશિયલ નામ આપ્યું આયનીકરણ, બરાબર. તો બસ કંઈ છે નહીં. છેલ્લી કક્ષામાં ઉર્જા કેટલી હોય? 0,
માઇનસ રાખો એમને. અરે ભાઈ એ જ કર્યું છે, અહીંયા જે કર્યું છે ને એ જ અહીંયા કર્યું છે બરાબર. ભાઈ ખાલી અહીંયા એક આંકડો આવે છે, શું આવશે? ઝીરો આવશે. કારણ શું? છેલ્લી કક્ષા બહુ મોટી છે એટલા માટે. ટૂંકમાં એનો ક્વોન્ટમ ઇન્ફિનિટી એટલે ટૂંકમાં બહુ મોટી સંખ્યા છે એટલા માટે બરાબર. તો એ ઝીરો માઇનસ ઈએ બરાબર શું આવશે? માઇનસ તેર પર છે ઝેડ સ્ક્વેર ભાઈ એના સ્ક્વેર માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને એ જે ઉર્જા આવશે એ થઈ ગઈ આઈની ગણ ઉર્જા. મતલબ શું થયો? અહીંયા તો ઝીરો આવશે ડેફિનેટલી, પાકું છે આ ઝીરો જ આવશે. છેલ્લી આઈની ગણ આવે છેલ્લી કક્ષા છે એને તો શું ઝીરો જ આવવાનું છે. મતલબ શું થયો? જે એની એની પાસે ઉર્જા છે ને માઇનસમાં એને કરના કોઈ પ્લસ હતું, તમને શું મળી જશે? ઇલેક્ટ્રોનની આઈની ગણ ઉર્જા મળી જાય. શું મળી જાય? ઇલેક્ટ્રોનની આઈની ગણ ઉર્જા. સમજો, એક સમજો, માનો કે ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષામાં હોય, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, પહેલી કક્ષામાં કેટલી ઉર્જા હશે એની પાસે? માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. મારે એનું આયની ગણ શોધું તો હું ક્યાં મોકલીશ? અને છેલ્લે મોકલીશ. છેલ્લી કક્ષામાં કેટલી ઉર્જા હોય? ઝીરો હોય. તો બેની બાદબાકી કરો, ઝીરો માઇનસ માઇનસ તેર પોઈન્ટ છ કેટલી આવે? પ્લસ તેર પોઈન્ટ છ. ટૂંકમાં ઇલેક્ટ્રોન ભાઈ જે ઉર્જા માઇનસમાં હોય કોઈ કક્ષામાં એને પ્લસ કરી નાખો, તમને શું મળે? આયની ગણ ઉર્જા. અને એમાંથી શું કાઢ નાખો? ઈ કાઢ નાખો, તમને શું મળે? આયની ગણ વોલ્ટેજ. તમને પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજનનો પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન માટે આયની ગણ ઉર્જા શોધો, શું આન્સર આવશે? પ્લસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એમ એમ પ્રશ્ન પૂછે કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન માટે આયનીકરણ સ્થિતિમાં શોધો, તો શું આન્સર આવશે? પ્લસ તેર પોઈન્ટ છ વોલ્ટ. બરાબર કે નહીં? તો બસ આટલી વસ્તુ છે. આયનીકરણમાં અને ઉત્તેજિત ઉર્જા કે સ્થિતિમાનમાં કોઈને પણ તકલીફ હોવી જોઈએ. આપણે હવે થોડુંક બેઝિક સમજી લઈએ બરાબર છે. થોડુંક લાંબુ ખેંચા છે પણ ભેગું કરી લઈએ આપણે. હવે છે ને મેં અહીંયા ગ્રાફ દોર્યો છે, ગ્રાફ તમારી સમજણ માટે દોર્યો છે બરાબર છે. જો આ ગ્રાફ મેં તમને પહેલાં કીધેલો છે, હાઇડ્રોજન માટે છે. કોના માટે છે? હાઇડ્રોજન માટે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા વચ્ચે ઘણી બધી કક્ષાઓ છે અને છેલ્લે છે ઇન્ફિનિટીમી કક્ષા. આપણને ખબર છે કોઈપણ ઇલેક્ટ્રોન એનમી કક્ષામાં હોય કેટલી ઉર્જા હશે? માઇનસ તેર પોઈન્ટ છ ઝેડ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર. સ્પેશિયલી મેં હાઇડ્રોજન માટે દોર્યું છે, તો હાઇડ્રોજન માટે ઝેડ બરાબર શું આવે? એક આવે. મૂકી દો ઈએન બરાબર માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્ક્વેર. એન બરાબર એક મૂકો તો શું આવશે? માઇનસ તેર પોઈન્ટ છ. એન બરાબર બે મૂકો તો તેર પોઈન્ટ છ ભાગ્યા ચાર શું આવશે? માઇનસ ત્રણ પોઈન્ટ ચાર. એન બરાબર ત્રણ મૂકો તો આ પ્રમાણે તમને ઉર્જા મળતી જશે. અને છેલ્લે કેટલી ઉર્જા આવે? ઝીરો આવે. ચલો હવે હું છે ને આમાં તમને ઉત્તેજિત ઉર્જા શીખવાડી દઈશ અને ઉત્તેજિત સોરી આયનીકરણ ઉર્જા શીખવાડી દઈશ. ચલો પહેલાં આપણે શીખી લઈએ ઉત્તેજિત ઉર્જા. માનો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય. તમને એમ કીધું, હું જે વાત કરીશ ને હાઇડ્રોજન માટે કરીશ, દર વખતે હાઇડ્રોજન નહીં બોલું. માનો તમને એમ કીધું કે હાઇડ્રોજન માટે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની, પહેલી કક્ષાની ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો ઉત્તેજિત ઉર્જા કેટલી છે? તો શું કરવાનું? બીજી કક્ષાની ઉર્જા અને પહેલી કક્ષાની ઉર્જાનો બંને બાદ બાકી. તો શું કરશો? માઇનસ તેર પોઈન્ટ ચાર માઇનસ ત્રણ પોઈન્ટ ચાર પ્લસ શું કરશો? તેર પોઈન્ટ છ. શું આવશે? દસ પોઈન્ટ બે. મળી ગઈ ન મળી ગઈ બેન? જસ્ટ બાદ બાકી. માનો કે પહેલી કક્ષાની ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં જવું હોય તો કેટલી ઉર્જા જરૂર પડે? બાર પોઈન્ટ એકની. કઈ છે બેન? બાદ બાકી. આમાંથી આ બાદ કરવાની છે. બસ આમાંથી આ બાદ કરવાની છે. મોટી ઉર્જામાંથી નાની ઉર્જા બાદ કરવાની, એટલે તમારો આન્સર મળી જશે. સમજ પડે કે ન પડે? સમજ પડી જાય બધાને. હું એમ કહું કે હાઇડ્રોજનનો જે પહેલી કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એને ચોથી કક્ષામાં મોકલવો છે તો ઉત્તેજિત ઉર્જા કેટલી? તો શું કરવું પડે? ચોથી કક્ષાની ઉર્જા માઇનસ ટૂંકમાં આમ પહેલી કક્ષાની ઉર્જા, આમ કરવું પડે. બરાબર? કેટલો આન્સર આવશે? બાર પોઈન્ટ પંચોતેર. એનથી ઉલટું, સોરી એનથી અલગ. બરાબર છે? માનો કે બીજી કક્ષાની ઇલેક્ટ્રોન છે, જો ઉત્તેજિત એટલે નીચે નહીં, ઉપર જ જશે. ઉત્તેજિત કરવું એટલે ઉપર જશે. બીજી કક્ષાની ઇલેક્ટ્રોન છે, તમે ત્રીજી મોકલો, શું કરવું પડે? ત્રીજી માંથી બીજી કક્ષાની ઉર્જા બાદ કરવી પડે. તમે શું કરવું પડે? માઇનસ એક પોઈન્ટ એકાવન પ્લસ ત્રણ પોઈન્ટ છે. શું આન્સર આવશે? એક પોઈન્ટ ઓગણસે ને સોરી એક પોઈન્ટ નેવ્યાસી જેવું લખું છું. બરાબર? આ લખું એક પોઈન્ટ નેવ્યાસી. એમાં એમ કીધું હોય કે બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જવું કેટલી જરૂર પડે? બે પોઈન્ટ પંચાવનની. ત્રીજીમાંથી ચોથીમાં જવું શું કરવું પડે? ચોથીમાંથી ત્રીજીની ઉર્જા બાદ કરો. શું આન્સર આવશે? પોઈન્ટ છાસઠ. ખબર પડી ગઈ ન પડી ગઈ? આ બધી શું હતું? ઉત્તેજિત ઉર્જા હતી. હવે તમને સમજાવું આયનીકરણ. તમને એમ કીધું કે હાઇડ્રોજનના પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા શોધો. હવે આયનીકરણ આવ્યું એટલે બહુ ઇઝી. પહેલામાંથી મોકલો કે ચેક છેલ્લામાં, તો છેલ્લી કેટલી ઉર્જા? ઝીરો. પહેલાં કેટલી ઉર્જા? માઇનસ તેર પોઈન્ટ છ. કરો બેન બાદ બાકી. ઝીરો માઇનસ માઇનસ તેર પોઈન્ટ છ. શું આન્સર આવશે? તેર પોઈન્ટ છ. તો જો લખ્યું છે કે હાઇડ્રોજનનો પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એને તમારે બહાર ઉડાડી દેવો હોય, ન્યુક્લિયસમાંથી બહાર કાઢી મૂકવો હોય, બરાબર છે, તો કેટલી જરૂર પડે? તેર પોઈન્ટ છ. મતલબ શું થયો? જેટલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક, બરાબર છે, એમ વધારે ઉર્જાની જરૂર પડે આયનીકરણ. જો બીજી કક્ષાના ઇલેક્ટ્રોન માટે આયનીકરણ કેટલું હોય? અહીં કેટલી છે? માઇનસ ત્રણ પોઈન્ટ ચાર. અહીં કેટલી ઝીરો? કેટલી જરૂર પડે? ત્રણ પોઈન્ટ ચાર. તો સમજો, પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો કેટલી જરૂર પડે? બહુ વધારે, તેર પોઈન્ટ છ. બીજી માટે ખાલી ત્રણ પોઈન્ટ છ. તો ત્યાં કારણ શું? અરે જેટલો ઇલેક્ટ્રોન નજીક હોય, બરાબર છે, ન્યુક્લિયસની, એટલું વધારે આકર્ષણ બળ હોય, વધારે બંધનમાં છે, અને વધારે બંધનમાંથી મુક્ત કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. ટૂંકમાં અહીંયા જે ઉર્જા છે ને એ પ્લસ કરી નાખવાની. જો પહેલી કક્ષા માટે કેટલી? માઇનસ તેર પોઈન્ટ છ. તો આયનીકરણ કેટલું? પ્લસ તેર પોઈન્ટ છ. બીજી કક્ષા માટે ઉર્જા કેટલી? માઇનસ ત્રણ પોઈન્ટ ચાર. આયનીકરણ કેટલું? પ્લસ ત્રણ પોઈન્ટ ચાર. કારણ શું? છેલ્લી કક્ષામાં ઉર્જા ઝીરો હોય, એક જ બાદ બાકી થઈને આવે છે. આમાંથી આ બાદ થાય એટલે આવું આવે છે. ત્રીજી કક્ષા માટે આયનીકરણ ઉર્જા કેટલી હોય? ત્રણ પોઈન્ટ ચાર સોરી એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોથી કક્ષાની ઇલેક્ટ્રોન માટે પોઈન્ટ પંચ્યાસી ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને વોલ્ટેજ માંગ્યું તો શું આન્સર આવે? તેર પોઈન્ટ છ વોલ્ટ, ત્રણ પોઈન્ટ ચાર વોલ્ટ, એક પોઈન્ટ એકાવન વોલ્ટ, પોઈન્ટ પંચ્યાસી વોલ્ટ. અહીંયા આવે બાર પોઈન્ટ પંચોતેર વોલ્ટ. બરાબર? વોલ્ટ માંગે તો વોલ્ટ. બરાબર? બાકીનું જો આજે શોર્ટકટ, ટૂંકમાં આગળ જે વસ્તુ છે એ જ શોર્ટકટ જેવું કંઈ નથી. આગળ સમજાવું એ જ છે કે માનો કે ઉત્તેજિત ઉર્જા સ્થિતિમાં તમારે શું કરવાનું? ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે એની ઉર્જા શોધવાની, સોરી ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે એમાં ઉર્જા શોધો, ઇલેક્ટ્રોનને જેમાં મોકલવો છે એની ઉર્જા શોધો. કરો બેની બાદ બાકી.
આગળ સમજાવું એ જ છેલ્લા, માનો કે ઇલેક્ટ્રોન એનઆઈમાં છે તો તમારે શું શોધવું પડે, એનઆઈમી કક્ષામાં કેટલી ઉર્જા છે, તો -13.7 Z² / N² પછી મોકલવાનો ક્યાં છે, એનએફમાં, ઉપરની કક્ષા મોકલવાનું છે, તો શું કરવાનું, એનએફ કક્ષાની ઉર્જામાં, સોરી એનએફ કક્ષામાં કેટલી ઉર્જા હોય, -13.7 Z² / N² આમાંથી આ બાદ કરો તમને શું મળે, આઈની કરણ ઉર્જા, બસ એ જ વસ્તુ છે, બરાબર છે. એમ તમને જસ્ટ ખાલી સૂત્ર આપી દીધું છે, સૂત્ર ન મૂકો તો કાંઈ નહીં, બરાબર, બાકી ગણતરી કરવાની સિમ્પલ, બાકીની વસ્તુ આપણે આગળ ભવિષ્યમાં ભણીશું. ધન્યવાદ, જય હિન્દ.